અક્ષરધામના અધિપતિ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જીવાત્માઓને માયાના બંધનમાંથી મુક્ત કરી સ્વસ્વરૂપનું સુખ આપવા માટે આ ધરતી ઉપર મનુષ્ય જન્મને ધારણ કરીને પધાર્યા છે. જ્યારે જ્યારે ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરે ત્યારે ત્યારે તે સ્થાનની અંદર પૂર્વના અતિ પુણ્યશાળી જે આત્માઓ છે તેને જ ભગવાનના બાળચરિત્રોના દર્શન થાય છે. મહારાજને રમાડવાનો તેડવાનો આજે બધોય દિવ્ય લાભ એ આ ભાગ્યશાળી આત્માઓને મળતો હોય છે.
ભગવાન કોઈને મામા કહીને બોલાવે, કોઈને કાકા કહીને બોલાવે, કોઈને માસી કહીને બોલાવે. આ દુનિયામાં તમે અનંતવાર કેટલાયના કાકીને માસીને મામાને બધું થઈ ચૂક્યા છો, પણ જેને પુરુષોત્તમ નારાયણના મામી બનવાનો, એના માસી બનવાનો જેને જેને લાભ મળ્યો, એ જીવાત્માઓ આ દુનિયામાં ધન્ય બની ગયા. ભગવાન છપૈયાપુરની અંદર 5 વર્ષની જેમની ઉંમર છે, છપૈયાવાસીઓ આજુબાજુમાં રહેનારા ધર્મદેવનો પરિવાર, એ બધાને દિવ્ય માનુષી લીલાઓ દ્વારા અનંત ઐશ્વર્ય બતાવી અને સુખિયા કરી રહ્યા છે. એકવાર ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ લોહગંજરી ગામે ગયેલા અને આ લોહગંજરીની અંદર આચાર્ય શ્રી સંધ્યાગીરી બાવા, જે ધર્મદેવના મિત્ર છે, એમના ઘરનાનું નામ છે મથુરાબાઈ. ધર્મદેવને રામ પ્રતાપભાઈને આગતા સ્વાગતા કરી પોતાને ઘેર રાખ્યા, ભોજન કરાવ્યું. પછી જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે બાજુમાં બગીચો છે, જંગલીનાથ મહાદેવની બાજુમાં જે બગીચો, જ્યાંથી અગાઉની કથામાં ઘનશ્યામ મહારાજે સર્પને ભગાડ્યા હતા ગરુડજીને બોલાવીને, તો એ બગીચામાં કોળાનું બીજ લાવી અને વાવ્યું હશે એટલે મોટા મોટા કોળા આવેલા છે. એટલે ધર્મદેવને સાથે ભેટ આપવા માટે બગીચામાંથી એક મોટું કોળું લાવીને આપ્યું. ધર્મદેવ જોતાની સાથે આશ્ચર્ય પામી અને સંધ્યાગીરીજીને પૂછવા લાગ્યા કે આટલું મોટું કોળું તમે ક્યાંથી લાવ્યા, કારણ કે કોળા તો ઘણી જગ્યાએ જોયા પણ આવડું મોટું તો અમે પહેલી જ વાર જોયું. ત્યારે સંધ્યાગીરી બાવા એવું કહેવા માંડ્યા કે હું જગન્નાથપુરીની જાત્રા કરવા ગયેલો અને એ વખતે બહુ મોટું કોળું મેં ત્યાં જોયેલું અને એ કોળાના બીજ હું અહીંયા લેતો આવેલો અને એ બીજને મેં આ બગીચામાં વાવ્યા અને એમાંથી આવડું મોટું કોળું થયું છે. ધર્મદેવ રામ પ્રતાપજી મહારાજ રાજી થયા. રામ પ્રતાપભાઈ કહે છે કે આપણે બગીચો જોવા જઈએ. બગીચામાં લઈ ગયા તો મોટા મોટા કોળાના ફળ જોયા. જોવાની તૈયારી કરી. ધર્મદેવે રામ પ્રતાપજી મહારાજને કહ્યું કે આ કોળું લઈ લ્યો. હવે રામ પ્રતાપભાઈ તો શેષનો અવતાર છે પણ કોળું એનાથી ઊંચું ન થયું અને આટલું મોટું કોળું પગે ચાલીને છપૈયા આવવાનું તો ઊંચકીને તો કેવી રીતે લવાય. ધર્મદેવ લેવા ગયા તો એનાથી ઊંચું ન થયું એટલે સંધ્યાગીરી બાવાએ એક મજૂર કરી દીધો અને એવું કહ્યું કે આ તમને છેક છપૈયા સુધી આ કોળું મૂકી જશે, કેવડું હશે. કોળું સાથે લઈ ધર્મદેવ અને રામ પ્રતાપજી મહારાજ છપૈયા આવ્યા અને જેણે જેણે આ મજૂરના હાથમાં કોળું જોયું એ બધા ધર્મને ઘેર ભેગા થઈ ગયા કે આ શું લઈને આવ્યા. ભગવાન શ્રી હરિએ પણ આ કુષ્માંડને જોયું અને મહારાજે તો રમત રમતમાં કોઈ જાણે સામાન્ય લીંબુ ઉપાડે એમ કોળું ઉપાડી લીધું. તેને ફેરવે છે જગરાય ત્યારે બોલ્યા છે ભક્તિ માતાય, તમથી નહીં ઉપડ્યું જાય આ તો કુષ્માંડ બારે દેખાય. ભગવાન ધકાવતા હશે ભક્તિ માતા કે રહેવા દો, તમારા દાદાજીથી નથી ઉપડ્યું, મોટાભાઈથી નથી ઉપડ્યું એટલે તમારાથી નહીં ઉપડે. રસોઈ તૈયાર થઈ ગઈ છે, પહેલાં જમવા બેસો. એટલે ભગવાન શ્રી હરિએ તરત જ
એ જે કોળું હતું એને પોતાના જમણા હાથની ટચલી આંગળી ઉપર ઉપાડી લીધું અને ચરણની આંટી વાળી અને ભગવાન ઊભા રહ્યા અને હાથ ઊંચો કર્યો. બીજો એક હાથ હતો એને કેળ ઉપર રાખ્યો. હવે આખું છપૈયા જોવા માટે આવેલું આ કોળાને. અને એ વખતે ભગવાન શ્રી હરિ કહે છે, ઉભા ઉભા બોલ્યા જગરાય, તમે સુણો ને માત પિતાય, બાળપણામાં કૃષ્ણે વિચારી, ગોવર્ધન લીધો કરધારી, અમે પણ એ યોગ વિચાર્યો, કોળા રૂપિયા પર્વત ધાર્યો. બધાને કહે છે કે તમે કૃષ્ણ અવતારની લીલા યાદ કરો. ભગવાનની આટલી મારા જેટલી જ નાની ઉંમર હતી અને એમણે ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ઉંચકેલો હતો, અમે પણ આ કોળારૂપી ગોવર્ધન પર્વત ધાર્યો છે. બધા મહારાજની સામે ને સામે જોઈ રહ્યા છે. અને એ વખતે શું થયું? જુઓ ગોવિંદની ગતિ ગુઢ, કોળાનો કર્યો પ્રૌઢ પર્વત, વનસ્પતિ જે અઢાર બાર, દેખાડી છે તે ગીરી મોજાર. બધાને કોળું દેખાતું બંધ થઈ ગયું, બધાને ગિરિરાજ ગોવર્ધન દેખાય છે, ઉપર અઢાર બાર વનસ્પતિ ઉગેલી છે, પશુ પંખી મનુષ્ય દેવ દાનવ સહિત હજારો જેની ઉપર દેવાલયો દેખાય છે, ચારે બાજુ પર્વતની નીચે ગાયો મોઢા ઊંચા કરી ભગવાન સામે જોઈને ઊભી છે, ભગવાનના જીભે કરીને ચરણ ચાટે છે. બધાને આવું માંડ્યું દેખાવા, બધાએ હાથ જોડી જોડી અને કૃષ્ણ કનૈયા લાલ કૃષ્ણ કનૈયા લાલ એમ કઈ કહીને પગે લાગવા માંડ્યા. અને મહારાજે માયા જે સંકેલી લીધી ત્યાં વળી પાછું કોળું દેખાયું. એ કોળાને નીચે મૂકી અને ભગવાન શ્રી હરિ કહે છે કે હવે અમને લાગી છે ભૂખ, બોલ્યા સુવાસીની સનમુખ. લ્યો હવે ભૂખ લાગી, ઘડીક માનુષી લીલા વળી પાછો દિવ્ય ભાવ. એટલે લોકો ભૂલા પડે એનું કારણ જ આ. એક સરખી સ્થિતિ હોય, મનુષ્ય ભાવ જ સદાય રાખતા હોય તો ભૂલા પડવાનો પ્રશ્ન નથી. ભક્તિ માતા કહે છે કે તમે તો બહુ ચમત્કારી છો. ત્યારે મહારાજ કે તમે અમને જાણો છો કેવા? સુવાસિની ભાભી કે તમે કેવા છો એ તમે તમારા મુખે કહો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ક્ષર અક્ષરથી અમે પર, પુરાણ પુરુષોત્તમ વર. ત્યારે બોલ્યા ભાભી શિર નામી, તમે છો પ્રભુ અંતરજામી. તમે અંતર્યામી છો, તમે ભગવાન છો અને રોજ તમે નવા નવા ચરિત્ર કરો છો. પણ હે પરમેશ્વર, પણ દુર્ઘટ માયા તમારી, તેણે વૃત્તિ ફરી જાય મારી. રોજ રોજ હું ભૂલી જાઉં છું. મને એવું લાગે કે તમે સામાન્ય માણસ છો, આવું કંઈક બતાવો ત્યારે વળી હું પગે લાગું. હે પરમેશ્વર, તમે ભગવાન છો એટલે બધું સહન કરો છો. એમ કહી અને મહારાજને કાંડું જાલીને જમવા માટે બેસાડ્યા અને ભગવાનને ભાભી એ ભોજન કરાવ્યું છે. થોડા દિવસ ગયા, ધર્મદેવ ભક્તિ માતા વગેરે અયોધ્યા જાય છે. હવે અયોધ્યામાં એકાદશીનો દિવસ આવ્યો એટલે અમસ્તા જે નજીક મંદિર હોય, જન્મસ્થાન હનુમાનગઢી એ બધા મંદિરો નક્કી હોય તો ત્યાં નિત્ય દર્શન કરવા માટે જતા. પણ એકાદશી હોય તે દિવસે એમને તો કંઈ આપણા જેવી એકાદશી હોય નહીં કે ઉઠીને તરત ગેસ ઉપર તેલ મૂકવાનું. એટલે સવારે તો કંઈ બપોર સુધી જમવાનું હોય નહીં. એટલે જેટલા જેટલા અયોધ્યામાં મંદિરો છે ત્યાં ત્યાં બધે જ દર્શન કરવા માટે જતા. એટલે માતાજી રામ પ્રતાપભાઈ બંને તૈયાર થયા, મહારાજને પણ તૈયાર કર્યા, સરસ મજાના વસ્ત્ર અલંકાર પહેરાવ્યા. હરિએ માની આંગળી જાલી, ત્રણે જણ તેની કળ્યા ચાલી. એકાદશી હોય
અયોધ્યા જેવું ધામ એટલે ભીડભાડ ખૂબ હોય એટલે માએ મહારાજને કીધું કે મારી આંગળી તમારે મૂકવાની નહીં, નહીં ભૂલા પડી જશો. એટલે મહારાજે તો બરાબર માની આંગળી જાલી રાખી છે. ત્રણેય દર્શન કરવા માટે જાય, ઊભી બજારે થઈને દાતણ કુંડ ઉપર આવ્યા. ત્યાં મહારાજ કહે છે કે માં થોડી વાર વિશ્રાંતિ લઈએ, હું ચાલીને થાકી ગયો છું. એટલે કદંબનો એક વૃક્ષ હતું એની નીચે થોડી વાર વિશ્રાંતિ લીધી. પછી ત્યાંથી જન્મસ્થાને કે ગયા, સુંદર આંબલીઓનો બગીચો છે, દર્શન કરી અને બહાર નીકળ્યા. અને આપણે બધાએ જાણીએ છીએ કે જન્મસ્થાનકે મરકટોનો ત્રાસ બહુ છે. આજે ધ્યાન રાખવું પડે તો એ વખતે ધ્યાન રાખવું પડશે. અને બીજું કે એ વખતે ઠાકોરજીની પાછળ આ બધા પડ્યા હતા, તો આજે આપણી પાછળ પડે અને આપણું કંઈક પાકીટ કે કંઈક લઈ જાય તો એમાં કંઈ હરખ શોક નહીં. કારણ કે આમાં ભૂમાનંદ સ્વામી લખે છે કે મરકટ એ મહારાજની પાછળ પડ્યા પણ શું કરવા પડે, અમારી પાછળ ન પડે કારણ કે હાથમાં કાંઈ હોય નહીં. તમારે કંઈક પાકેટ ને બીજું ત્રીજું હોય એટલે તમારા પાછળ પડે, તો ભગવાન શ્રી હરિની આગળ કંઈક હશે તો જ એની પાછળ પડ્યા હોય. શું હતું? ભૂમાનંદ સ્વામી લખે છે કે શ્રી હરિ ના ગુંજામાં છે ચણ્યા, આવ્યા મરકટ તે નહીં મળા. મંદિરે જવાનું હતું, એકાદશી હતી ને ખિસ્સા ચણ્યા હતા, જબલું પહેરાયું હોય છે અને ખિસ્સું હશે, ખિસ્સામાં ચણ્યા હશે અને હાથ નાખતા હોય તો જ મરકટને ખબર પડે કે આમાં ચણ્યા છે. અને એ ચણ્યા જોયા એટલે મરકટનો ધ્યાન ગયું. ગુંજા ઉપર ઝડપ મારી, ચટ ચેતી ગયા સુખકારી, માતાજીનો કર મૂકી દીધો, જટ મરકટ ને જાલી લીધો. માતાજીનો હાથ છોડી દીધો અને બંદરની સીધી પૂંછડી મહારાજે જાલી. અને જ્યાં પૂંછડી જાલીને ખેંચો, મરકટે ત્યારે પાડી છે ચીસ, બીજા આવ્યા છે પાંચ પચીસ. આ લોકોમાં સંપ બહુ, એક ચીસ પાડે એટલે બધા ત્યાં ભેગા થઈ જાય. આટલા બધા વાનરો આવ્યા એટલે મોટાભાઈને ખ્યાલ આવ્યો, એટલે આજુબાજુમાંથી લાકડી શોધીને લઈ આવ્યા. મનમાં એમ થયું કે આટલા બધા ભેગા થઈ અને ઘનશ્યામને મારશે. હવે લાકડી શોધવા જાય તો વાર લાગે, રસ્તામાં પથ્થર પડ્યા હશે, એ પથ્થર લઈ અને વાનરોની સામા થયા. ભક્તિ માતાને બીક લાગી એ તો એક બાજુ જઈને ઉભા રહ્યા, ભગવાનનું સ્મરણ કરે છે. અને એ વખતે મહારાજે મરકટ જેટલા સામા આવ્યા, તેટલા રૂપવાલે બતાવ્યા. જેટલા મરકટ એટલા રૂપ ધારણ કરીને એક એક હાથમાં લાકડી જાલીને બધાને એક એક ટપકારી, અને ઠાકોરજીના હાથની લાકડી પડે એ પછી કોઈ દાડો ઊભો ન થાય. આખી દુનિયાને હેરાન કરતા હોય ને બધાને એમ થાય કે આને કોણ દંડ દે, પણ જેથી ઠાકોરજી દંડ આપે તે દિવસે એ પાછું વળીને જોઈ ન શકે. ઠાકોરજી દરિયા દિલના છે એટલે જલ્દી દંડ નથી આપતા, પણ આપે પછી એને કોઈ આ દુનિયામાં બચાવનારો નથી. એટલે બધાને એક એક લાકડી મારી અને બધા જ ત્યાંથી જતા રહ્યા. વળી એક રૂપે થયા વાલો, ભક્તિ માતા તણો કર જાલ્યો. વળી પાછી આંગળી જાલી લીધી, ભૂલા પડી જવાય તો. મોટાભાઈને માતાને બધાને આનંદ થયો, જન્મસ્થાને કે દર્શન કરી અને ત્યાંથી રત્ન સિંહાસન મંદિરે આવ્યા, ત્યાંથી રંગમોલે ગયા, ત્યાંથી રામકોટના દર્શન કર્યા, કોપ ભુવન ગયા અને હેમ ભુવન કહેતા જેને કનક ભુવન મંદિર કહેવાય છે ત્યાં દર્શન કર્યા, ત્યાંથી હનુમાનગઢી ગયા. હનુમાનજી મહારાજના દર્શન કરી અને નીચે ઉતર્યા તો આજે આટલી મોટી બજાર છે એટલે તે દિવસે કંઈક શાકભાજી ફળ ફળાદીવાળા ફૂલહારવાળા બેઠા હશે. એટલે કોઈ જામફળ વેચવા વાળો બેઠેલો, અત્યારને જેવા આવડા આવડા જામફળ નહીં, તે દિવસે નાના નાના બોર જેવા જામફળ આવતા.
એટલે એ જામફળને જોયા એટલે માતાજીની આંગળી ચાલીને મહારાજ ઉભા રહી ગયા. માતાજી કે ચાલો, મહારાજ કે નહીં, હે દીદી મુને લઈ આપો જામ. ત્યારે માતાએ લીધા તે ઠામ, ભર્યા ગુંજામાં જેટલા માયા, બાકી મોટા ભાઈને બંધાવ્યા. ખીસું કેવડું છે અત્યારે, જેવું ફેશનનું ખીસું ના હોય આપણને એમ થાય ખીસું છે, પણ એ તેમને એમ ચારે કોરથી સીવેલું ને ચોંટાડેલું હોય. અને પહેલાં તો છોકરાઓ બધું ખિસ્સામાં જ ભરતા, બધોય નાસ્તો હોય એ ખિસ્સામાં હોય, તે દાડે ચમચી નહીં કાંઈ નહીં, શરમ પણ નહીં, ઊભી બજારે ફાકડા મારતા જાય, પછી પાછા હાથ લૂતા જાય, ક્યાંય તમને ખબર જ હોય. એટલે મહારાજ કહે છે કે દીદી મને જામફળ લઈ આપો. એટલે માતાજીએ તરત જ લઈ દીધા. મહારાજના ખિસ્સામાં બે ત્રણ સમાયા હશે, એક હાથમાં લીધું, એક હાથે માની આંગળી ચાલી, બીજા મોટા ભાઈને બંધાવ્યા, પછી દર્શન કરી અને પાછા પોતાના ઘર તરફ આવે છે. હવે ભગવાન શ્રી હરિના હાથમાં જામફળ છે, ખિસ્સામાં ભર્યા છે, અને તોય મોટા ભાઈને એવું કહે છે કે મને જામફળ આપો. ત્યારે મોટા ભાઈ ના પડે છે, ભાઈ કહે ઘડી તમે ખમો, આ ગુંજામાં છે તેમાંથી જમો. આ તમારા ખિસ્સામાં ભરે એમાંથી જમો, ખલાસ થાય પછી આપીશ. મહારાજ કે નહીં અત્યારે જ આપો. ત્યારે મોટા ભાઈ કહે છે કે લાલજીને જમાડવા રાખ્યા, તેમાંથી તો અમે નથી ચાખ્યા, જ્યારે વિષ્ણુને તે ધરાવીશું ત્યારે સર્વે મળીને જમીશું. આમાંથી મેં નથી ચાખ્યા, તમને આ ચાર પાંચ આપ્યા, હવે બીજા દોય વિષ્ણુને ધરાવી અને પછી બધાય સાથે જમશું. આ કથા શીખવાડે છે માર્કેટમાં જ્યાં ગયા હોઈએ ત્યાં ધોયા વગરનું એમ નેમ ચાખી ન લેવાય. ભગવાનને અર્પણ કરી અને ત્યાં એ લોકોએ ગમે તેવું પાણી વગેરે છાંટેલું હોય અને બરાબર વ્યવસ્થિત ધોય અને ત્યાર પછી જ એનો ઉપયોગ થાય. મોટા ભાઈ ના પાડે છે, ભગવાન શ્રી હરિ અટ કરે છે. ભગવાન કહે છે કે તમારે ઠાકોરજીને જમાડવા છે. મોટા ભાઈ કે હા, આપણા દેવ ઘરમાં લાલજી બિરાજે છે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અહીં ઠાકોરજી છે પ્રત્યક્ષ, બોલે ચાલે ફરે છે સમક્ષ. આ તમારી સામે જ ઠાકોરજી છે, બોલે ચાલે તમારી આગળ માગે. માતાજી જોઈ ગયા. રામ પ્રતાપભાઈ કહે છે કે માં આપાએ જામફળ નથી જમતા અને બીજા માગે છે. ત્યારે માતાજી કહે છે કે ઘનશ્યામ તમારી પાસે છે એ જમો, આ લાલજીને જમાડી અને પછી તમને દઈશું. ત્યારે ભગવાન શ્રી હરિ માને એમ કહે છે, બોલતા ને જમાડો જો માજી, લાલજી થશે તરત રાજી. આ બોલતા લાલજીને જમાડો તો તમારા દેવઘરમાં બેઠા એ લાલજી એને મેળે રાજી થશે, એવું મર્મનું વચન કહ્યું. માં કાંઈ સમજ્યા નહીં એટલે મહારાજ પેલા ખિસ્સાના જામફળ ફેંકી અને પગ માંડ્યા ઘસવા, માટીમાં બેસી ગયા અને ભગવાન રડવા લાગ્યા છે. કરે માનુષી ચેષ્ટા અપાર, ઢળી પડ્યા છે ધરણી એ વાર. ધરતી ઉપર ઢળી પડ્યા. માતાજીને એમ થયું કે ભગવાનને જમાડ્યા વગર કેમ દેવાય, એટલે માતાજી તો લઈને ઘરમાં જતા રહ્યા. રામ પ્રતાપભાઈ એને કામે જતા રહ્યા, મહારાજને ઊભા કોણ કરે. ચારે કોર જોયું પણ દાદાજીને જોયા, એ આંબલીના ચોતરે બેઠા બેઠા એકાદશી છે એટલે એકાદશી માતમય વાંચી રહ્યા છે. એટલે મહારાજ જોર જોરથી દાદાની સામે જોઈ અને રડવા માંડ્યા. એટલે દાદા હાથમાં પુસ્તકનું પાનું લઈ અને આવ્યા, કહેવા માંડ્યા, તમે કેમ રૂવો ઘનશ્યામ, ભાઈ શું પડ્યું છે એવું કામ, ઊભા થઈ જુઓ માકડા આવ્યા, કોણે આ સગળાને બોલાવ્યા. સમજાવે છે, જુઓ માકડા આવ્યા, મારે તો માકડાને મારીને જ આવ્યા છે. મહારાજે કાંઈ સાંભળ્યું નહીં એટલે ફરીવાર દાદા કહે છે, ચાલો નારંગી આપું ભાઈને, કર જાલ્યો પછે એવું કહીને. એમ કહી નારંગી આપું, આ વસ્તુ આપું, લાલચ બતાવીને આજ જાલ્યો.
અને જ્યાં તેડવા માટે ઊંચા કર્યા ત્યાં તો મહારાજે બ્રહ્માંડનો ભાર મૂક્યો હતો, દાદાના હાથમાં રહ્યા જ નહીં, દાદાએ તો નીચે મૂકી દીધા. દોડી અને મહારાજ ઘરની અંદર જતા રહ્યા. ધર્મદેવ પોતાના આસને આવીને બેઠા. ભગવાન હોવા છતાંય પણ સામાન્ય બાળક જે રીતે હઠ કરે એ જ રીતે ભગવાન માનુષી લીલાઓ કરે છે, અને તો જ માતા પિતાને સુખ આવે. ભગવાન શ્રી હરિ 5 વર્ષના જ્યારે થયા ત્યારે વિક્રમ સંવંત 1842ની સાલમાં ભક્તિમાતાએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો છે. ગુણે કરીને પ્રદ્યુમ્ન સમાન છે અને એમનું ઈચ્છારામ એવું નામ રાખ્યું છે. અયોધ્યાની અંદર જેમનું પ્રાગટ્ય થયું છે. આ બાજુ ભગવાન 5 વર્ષના થયા જાણી અને મહારાજને અયોધ્યાના પ્રસિદ્ધ પંડિત હૃદયરામ શાસ્ત્રી એની પાસે વિદ્યા ભણવા માટે બેસાડ્યા. લક્ષ્મીનારાયણ દેવ, સરસ્વતીજી વગેરેનું પૂજન કર્યું, વેદશાસ્ત્ર, પુરાણ, જ્યોતિષાદિક સત્શાસ્ત્રોનું પૂજન કરાયું અને પછી ભગવાન શ્રી હરિને ભણવા માટે બેસાડે એની પાસે મહારાજે અક્ષર જ્ઞાન લીધું. પણ તમામ વિદ્યાઓના જે વારિધિ છે એવા ભગવાન શાસ્ત્ર, પુરાણ, જ્યોતિષ, ઇતિહાસ વગેરે ભણવા માંડ્યા. 14 વિદ્યા અને 64 કળા થોડા દિવસમાં ભગવાન ભણી રહ્યા. અયોધ્યાના પંડિત પુરાણીઓ બધા વિચાર કરે કે માણસનું કામ નથી. મનમાં બધા એને નક્કી થયું કે નોય મનુષ્ય ને નોય દેવ છે આ શ્રી કૃષ્ણ કે વાસુદેવ. મનુષ્યનું કામ નથી, દેવનું કામ નથી. દેવો તો ગર્ભ શ્રીમંતના દીકરાની જેમ ભણવામાં ઠોઠ જ હોય. તમે કોઈ દેવ મહાવિદ્વાન થયો હોય એવું ક્યારેય સાંભળ્યું નહીં હોય. દેવ મનુષ્ય ગંધર્વ ગણે થોડા દિવસમાં તે શું ભણે. આ કોઈ થોડા દિવસમાં ભણે નહીં, ભગવાન સિવાય કોઈનું કામ નથી. આ રીતે ભગવાન તમામ વિદ્યાને ભણી રહ્યા. જનોય લીધા પછી બ્રાહ્મણોના નિયમ પ્રમાણે પિતાજી પાસે મહારાજ વેદ ભણ્યા છે, ખાલી વેદ બાકી રાખ્યા. એકવાર મહારાજને સાથે લઈ અને રામ પ્રતાપજી મહારાજ દર્શન કરવા માટે જન્મસ્થાને કે ગયા, ત્યાં દર્શન કરી અને હનુમાનગઢીએ ગયા. હવે હનુમાનગઢીમાં અધ્યાત્મ રામાયણની કથા ચાલે છે, ત્યાં દર્શન કરી અને મહારાજ તો કથા સાંભળવા માટે બેસી ગયા. કઈ જગ્યાએ કથા વંચાતી તે ખ્યાલ છે ને? હનુમાનગઢીમાં મંદિરની સામે નાનકડો સભા મંડપ છે, આજ પણ એનું એ જ આસન છે. અને કદાચ ભૂલાઈ ગયું હોય તો ફરી નાટો મારી આવજો. તો ભગવાન ત્યાં કથા સાંભળવા માટે બેઠા. મોટાભાઈએ થોડી વાર માળા પ્રદક્ષિણા વગેરે કર્યું અને પછી કહે છે કે ઘનશ્યામ, આપણે બીજા મંદિરોમાં દર્શન કરી અને પછી ઘેર જઈએ. ત્યારે મહારાજ કે મારે બીજા મંદિરે નથી આવવું, તમે જાઓ. રામ પ્રતાપજી મહારાજ કહે છે કે આજે બારસનો દિવસ છે, પારણા છે, તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી માતાજી જમશે નહીં, તમારી રાહ જોતા હશે, માટે ચાલો. કથામાં તો તમે રોજ બેસો જ છો ને? ત્યારે ભગવાન શ્રી હરિએ ના પાડી છે. ભૂમાનંદ સ્વામી લખે છે કે ત્યારે બોલ્યા છે ભૂધર ભ્રાતારે, સુણો ભાઈ તમે સુખદાતા રે. ત્યારે બોલ્યા છે ભૂધર ભ્રાતારે, સુણો ભાઈ તમે સુખદાતા રે. ત્યારે બોલ્યા છે ભૂધર ભ્રાતા રે, સુણો ભાઈ તમે સુખદાતા રે. ત્યારે બોલ્યા છે ભૂધર ભ્રાતા રે, સુણો ભાઈ તમે સુખ
તારી રે વાત વૈરાગીની અવિકારી રે કથા ચાલે છે નિર્ગુણ સારી રે વાત વૈરાગીની અવિકારી રે કથા થોડી દર્શન કરીશું રે મોટાભાઈએ જ્યારે ઘેર જવાનો આગ્રહ કર્યો ત્યારે મહારાજ કહે છે કે તમારે ઉતાવળ હોય તો તમે જાઓ અને ઘરે જઈને જમી લ્યો, પારણા કરી લ્યો. આવી સરસ મજાની વૈરાગી વાત કરે છે અને એ કથામાં અમને રસ છે માટે અમે તો કથા સાંભળી અને બધે દર્શન કરીને પછી ઘેર આવીશું. મોટાભાઈ તો તરત તૈયાર થઈને જન્મસ્થાનક મંદિરે ગયા. મંદિરમાં સરસ મજાનું સિંહાસન છે, એમાં રામ લક્ષ્મણના બાલ સ્વરૂપો બેઠા છે અને એ સિંહાસન ઉપર ભગવાન ઘનશ્યામ મહારાજને પણ બેઠેલા રામ પ્રતાપજી ભાઈએ જોયા. સુંદર મજાના વસ્ત્ર અલંકારોને જેણે ધારણ કર્યા છે, અતિ મનમાં આશ્ચર્ય થયું. ત્યાંથી કનક ભુવન મંદિરે ગયા, સુવર્ણનું સુંદર સિંહાસન, એમાં રામ લક્ષ્મણ હનુમાનજી વગેરે બિરાજે છે, એની બાજુમાં પણ ઘનશ્યામ મહારાજને જોયા. જેટલા જેટલા મંદિરો વચ્ચે આવ્યા ત્યાં બધે દર્શન કર્યા, દરેક સિંહાસનમાં ઘનશ્યામને જોયા. રામપ્રતાપભાઈ વિચાર કરે છે કે કથા સાંભળીને આવવાના હતા અને મારી આગળ આગળ કેમ દોડે છે. ત્યાંથી પાછા વળી અને વળી હનુમાનગઢી આવ્યા તો ત્યાં પણ ભગવાન શ્રી હરિને જોયા, અતિશય આશ્ચર્ય થયું. અને ત્યાંથી રામ પ્રતાપજી મહારાજ પોતાને ઘેર આવ્યા. ઘર કેરી ઓસરી છે જ્યાંય દીઠા શ્રી હરિને વળી ત્યાંય. દરેક મંદિરે જોયા અને ઘેર પણ ઓસરીમાં જોયા. અને ઓસરીમાં શું કરે છે તો ધર્મદેવની સાથે વાત કરે છે.
રામ પ્રતાપભાઈ કહે છે કે તમે ઘરે ક્યારે આવી ગયા, અમે તો મંદિરે મંદિરે તમને જોયા અને અમે હનુમાનગઢીએ કેટલો આગ્રહ કર્યો તો તમે ના પાડી કે તમે જઈને જમી લ્યો, અમારે આવવું નથી, અને પાછા વળી અમારી આગળ તમે આવી ગયા. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે કે મોટાભાઈ તમને એવું લાગ્યું કે થોડો સમય ગયો, પણ કેટલો સમય જતો રહ્યો, તમે મંદિરે મંદિરે ફર્યા વળી પાછા હનુમાનગઢીએ ગયા. અમે તો કથા પૂરી કરીને તમામ મંદિરે દર્શન કરીને ક્યારે નહીં આવીને બેઠા છીએ, અને જે રામ કથા મેં સાંભળી એ બધી દાદાજીને કહી દીધી, અને અમે જૂઠું બોલતા હોઈએ તો દાદાને પૂછી લ્યો, ધર્મભક્તિને પૂછ્યું તો કહ્યું કે ઘનશ્યામ તો ક્યારે નહીં આવી ગયા છે, રામકથામાં જે આવ્યું એ બધી વાત અમને કહી બતાવી. ત્યારે રામ પ્રતાપજી મહારાજને અતિ આશ્ચર્ય થયું કે આ માણસનું કામ નથી. અનેક ચરિત્રો કરી, અનેક સ્વરૂપોને ધારણ કરી અને મહારાજ બધાને આશ્ચર્ય પમાડે છે, પણ છતાંય ભગવાન જ્યારે આ ભૂમંડળ ઉપર પ્રગટ હોય ત્યારે માણસ એને ઓળખી શકતો નથી. એ લોકોને એટલી ખોટ અને આપણે એટલો ફાયદો કે મૂર્તિમાં બેઠેલા મહારાજને આપણે કોઈ દિવસ સપનામાં એને માણસ જેવા સમજતા નથી, આપણને હંમેશને માટે એમાં દિવ્ય ભાવ જ રહે છે. અને મનુષ્ય રૂપે જ્યારે મહારાજ હોય ત્યારે વારંવાર એમાં મનુષ્ય ભાવ આવે છે, નહીતર સાથે રહેતા હોય તો એને તો દિવ્ય ભાવ વધવો જોઈએ, પણ ભગવાનને એવી કળ ચડાવી છે એટલે દિવ્ય ભાવ રહેતો જ નથી. માંડ માંડ દિવ્ય ભાવ આવે ત્યાં તો પગ પછાડે ને પગ ઘસે ને જાંબુડા માટે રડે ને જામફળ માટે રડે એટલે તરત આંડ લાબડાઈ જાય. મનમાં એમ થાય કે આ ભગવાન નથી, નાના બાળકના જેવા ખેલ છે. તો આ રીતે ભગવાન છપૈયામાં રહી, અયોધ્યામાં રહી જુદી જુદી લીલાઓને કરે છે. એક વખત તરગામથી મોટાભાઈના સસરા બળદેવ પ્રસાદ એ ધર્મદેવની પાસે અયોધ્યામાં આવ્યા, પોતાના પુત્ર જનકરામ એને સાથે લાવ્યા. આ બાજુથી છપૈયાથી ગાયઘાટથી ગેલાત્રવાડી સુભદ્રવાડી જે ભક્તિ માતાના બંને ભાઈઓ છે એ આવ્યા, વસંતાબાઈ વગેરે પણ અયોધ્યામાં આવ્યા. કારણ કે રામનવમી નજીક આવે છે એટલે બધાએ રામનવમીના દર્શન માટે જન્મસ્થાનકે આવે. ધર્મદેવને ઘેર બધા ભેગા થયા છે, બેઠા છે, ને એ વખતે બળદેવ પ્રસાદજી એમ બોલ્યા, કહે ધર્મદેવ ઘણા સમયથી અમે તમને કહેવડાવીએ છીએ કે તમે પરિવાર સહિત અમારે ગામ રહેવા માટે આવો. ધર્મદેવ કહે છે કે અમે આવીશું, બળદેવ પ્રસાદ કે નહીં અમારી સાથે જ ચાલો. ધર્મદેવ કહે છે કે તમે જાઓ, થોડા દિવસમાં અમે આવીશું. બધાએ ત્યાં રામનવમીનો ઉત્સવ કર્યો, બીજે દિવસે બધાએ પારણા કરાવી, તમામ મહેમાનોને વળાવ્યા, અને ત્યાર પછી 20 દિવસ વીત્યા એટલે ધર્મદેવે વિચાર કર્યો કે હવે આપણે અહીંયાથી તરગામ જઈએ. ભક્તિ ધર્મને ત્રણે કુમાર ચાલ્યા તરગામ તેણી વાર. ત્રણેય પુત્રોને સાથે લીધા, સુવાસનીભાઈ નંદરામભાઈ વગેરે બધાએ તરગામ જવા માટે નીકળ્યા. વચ્ચે નવાબગંજનું વન આવ્યું, માતાજીને ચાલતા તરસ લાગી. એક વડના વૃક્ષ નીચે ભક્તિ માતા બેઠા. ધર્મદેવ કહે છે કે જોખન આટલામાં ક્યાંય કૂવો હોય તો ત્યાંથી પાણી ભરી લાવો. મોટાભાઈ આખા વનમાં ફર્યા પણ ક્યાંય પાણી મળ્યું નહીં, કારણ કે તળાવ નહીં, કૂવો નહીં, વાવ નહીં, પાણી લાવે ક્યાંથી, ક્યાંય નદી નહીં. ભગવાન શ્રી હરિને ખ્યાલ આવ્યો કે મોટાભાઈ ખાલી હાથે પાછા આવે છે અને માતાજીને તરસ લાગી છે, એટલે ભગવાને જંગલની અંદર થોડેક દૂર એક કૂવો બતાવ્યો અને એ કૂવામાંથી પાણી લાવી અને માતા પિતાને પાયું. મોટાભાઈ કહે છે કે દાદા મેં બધે જોઈ લીધું, ક્યાંય કૂવો છે જ નહીં. ધર્મદેવ કહે છે કે આ માર્ગે આપણે ઘણી વાર આવ્યા છીએ, મેં પણ આટલામાં ક્યાંય કૂવો જોયો નથી, અને તમારે જેમ બોટલો સાથે રાખતા નહીં હોય. રામ પ્રતાપભાઈ કહે છે કે દાદા આ કૂવો આવ્યો ક્યાંથી. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ભાઈ તમે શું કરો છો, વેમ
કોઈ પ્રભુની ઈચ્છા હશે એમાં એની મરજીએ થયો કૂવો વારે વારે વિચારીશું જુઓ. મોટા ભાઈ, આ દુનિયામાં ક્યાંય ભગવાન હોય જ નહીં, અને જો ભગવાન હોય તો એની મરજીએ કરીને કૂવો થાય, તળાવે થાય ને વાવે થાય. જળ હોય ત્યાં સ્થળ થાય ને સ્થળ હોય ત્યાં જળ થાય. માટે ભગવાનની ઈચ્છા હોય એમ થયું હોય, મહારાજે મર્મ કર્યો પણ કોઈ સમજી શક્યા નહીં. ત્યાંથી આંબલિયાના તળાવે આવ્યા, મધ્યાહ્ન સમય થયો, ત્યાં વિશ્રામ કર્યો, થોડી વાર બધાએ બેઠા, ભોજન વગેરે કર્યું, અને ત્યાંથી ચાલતા બધાએ તરગામ આવ્યા છે. બલદેવ પ્રસાદજી સામે આવી ધર્મદેવનું સન્માન કર્યું, બેસાડ્યા અને બધાને શુભ સમાચાર પૂછ્યા. વસંતાબા પણ સાથે છે, એમણે રસોઈ કરી અને બધાએ એને જમાડ્યા. અને બલદેવ પ્રસાદજીએ કહ્યું કે હે ધર્મદેવ, અમારા ઘરને તમારું ઘર માની અને હૈયું હેઠું કરીને હવે શાંતિથી તમારે અહીંયા રહેવાનું છે. અમે રજા ન આપીએ ત્યાં સુધી તમારે અયોધ્યા જવાનું નથી. એટલે ધર્મદેવ પોતાનું ઘર માની અને ત્યાં રોકાયા છે. આ બળદેવ પ્રસાદના પુત્ર છે લક્ષ્મી પ્રસાદ, એટલે કે સુવાસિની બાઈના ભાઈ. હવે એને જનોય દેવાનો પ્રસંગ આવ્યો, ઉંમરમાં નાના હશે, એટલે વિચાર કર્યો કે ધર્મદેવ વગેરે બધા અહીંયા છે ત્યાં જ એને જનોય આપી દઈએ. ધર્મદેવ અને ભક્તિ માતાને પૂછ્યું કે તમારી મરજી હોય તો ઘનશ્યામને પણ અહીંયા જનોય આપી દઈએ. એટલે ભક્તિ માતા કહે છે કે ઘનશ્યામ તો હજી નાના છે, એને તો જનોય દેવાને એકાદ બે વર્ષની વાર છે, પણ છતાંય પછી જેમ તમારી મરજી હોય એમ કરો. મારી ઈચ્છા તો એવી છે કે એને અયોધ્યા જઈને જનોય દેવી. ધર્મદેવ કહે છે કાંઈ વાંધો નહીં, વેવાઈનો એવો આગ્રહ છે તો આપણે લક્ષ્મી પ્રસાદની સાથે ઘનશ્યામને બેસાડીએ અને બધો વિધિ અયોધ્યા જાય અને જ્યારે સમય થશે ત્યારે કરીશું. એવું વિચારી અને મુહૂર્ત કઢાવ્યું. હવે આંગણે પ્રસંગ આવે એટલે ખરીદી કરવા તો જવું જ પડે. સામગ્રી લેવા જવાનું વિચારી બળદેવ પ્રસાદ, જનકરામ, ધર્મદેવ, રામ પ્રતાપભાઈ અને ઘનશ્યામ મહારાજ આ બધાએ ગાડું જોડાવી અને ગોંડા શહેરમાં ગયા. છપ્પૈયાનો જિલ્લો ગોંડા. તો આ શહેરની અંદર જઈ બજારમાંથી તમામ સામગ્રી લીધી, પણ રાત પડી ગઈ એટલે કુંજગલીમાં રામદાસની જગ્યા છે. સંધ્યા સમય થઈ ગયેલો એટલે ત્યાં રામદાસની જગ્યામાં ઉતારો કર્યો. ત્યાં સરસ મજાનું બાજુમાં સરોવર છે, એમાં બધાએ સ્નાન કર્યું. મહારાજ સ્નાન કરી વસ્ત્ર પહેરી, મહારાજ તો નાના એટલે પહેલાં નવડાવ્યા હોય એટલે હાથમાં નાની એવી લાકડી ઝાલી અને કિનારે ઊભા ઊભા ચારેય બાજુ જોયા કરે છે. ધર્મદેવ વગેરે વસ્ત્રો વગેરે બદલે છે અને એ વખતે બાજુમાં એક સુકાઈ ગયેલો મોટો મજબૂત આંબો છે. એ આંબાને રાજાના દૂત પાડી રહ્યા છે, કાપી રહ્યા છે. હવે બન્યું એવું કે આંબો પાડતા પાડતા એ જે મોટું આંબાની ડાળીઓ સહિતનું જે થડ એને નીચેથી કાપતા હશે અને એ થડ નીચે પડ્યું અને એની નીચે પાંચ રાજાના દૂત દબાઈ ગયા. કાળી ચીસો નાખી, મહારાજની નજર ગઈ એટલે મહારાજને દયા આવી, તરત હાથ લાંબો કરી અને થડને એક બાજુ મૂકી દીધું અને પાંચે પાંચને ભગવાને બહાર કાઢ્યા અને બચાવી લીધા. આ પાંચેય તો ઘનશ્યામની સામે ને સામે જોઈ રહ્યા, આ છે કોણ, આટલું મોટું આંબાનું થડિયું અને હમણાં મરી જાત. અને પાંચે પાંચને ઉગારી લીધા એટલે ભગવાનને પગે લાગી અને રાજા પાસે આવીને વાત કરી કે એક નાનો એવો બાળક પણ એટલો બધો સમર્થ કે અમારા ઉપર એ આંબાનું થડિયું એ ઉપર પડતા અમે દબાઈ મરે, પણ અમને એણે ઉગારી લીધા. આ બાજુ ભગવાન કુંજગલીમાં પાછા રામદાસની જગ્યાએ આવ્યા અને ત્યાં રાત્રિ રોકાણ થયું. સંધ્યા સમયે મંદિરમાં જ્યારે આરતી થઈ ત્યારે મહારાજ દાદાની આંગળી ઝાલીને દર્શન કરવા ગયા. સિંહાસનમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાન જતીની મૂર્તિઓ શોભી રહી છે અને પૂજારીએ ભગવાનની ખૂબ ભાવથી સ્તુતિ કરી ત્યાં રાખી અને મહારાજને જમાડ્યા છે.
હવે આ બાજુ ગોંડાના રાજા ગુમાનસિંહજી અને એમના રાણી હતા ભગવતી કુંવરબા, તો એમને પહેલાં લોકોએ વાત કરી કે આવી રીતે અમને અંબાના ઝાડ પડતા પાંચેય દૂતોને બચાવી લીધા. અને રાજાને એમ થયું કે 5 વર્ષનો આવો પ્રતાપી બાળક કોણ છે, અને જે હોય તે એને મારે મારા રાજની અંદર બોલાવવા જોઈએ, એના દર્શન કરવા જોઈએ, અને એણે મારા 5 દૂતને બચાવી લીધા તો મારે એને કંઈક ભેટ શિરપા વગેરે આપવો જોઈએ, એવો વિચાર એમણે કર્યો. તેણે ધર્મને તરત તેડાવ્યા પુત્ર સહિત પ્રેમે બોલાવ્યા, 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 આપ્યું આસન સુંદર સાર, દૂત તેની રક્ષા કરી અદ્ભુત, આંબાની ચેત બાણ જે દૂત તેની રક્ષા કરી અદ્ભુત, એવા કિયા તમારા ચેતન, ત્યારે શિર પર મૂક્યો હાથ બતાવ્યા છે મુનિવર નાથ, ત્યારે શિર પર મૂક્યો હાથ બતાવ્યા છે મુનિવર નાથ, શ્રીજીને દેખ્યા બાળ સ્વરૂપ, પામી ગયો ભૂખ ગણો વિસ્મય પામી ગયો ભૂખ, રખેને રામચંદ્ર જી હોય એની કળા જાણે નહીં કોય, રખેને રામચંદ્ર જી હોય ધર્મને તરત તેડાવ્યા પુત્ર સહિત પ્રેમે બોલાવ્યા, પુત્ર સહિત પ્રેમે બોલાવ્યા. કેવો સરસ ટાઢો પર છે, નહીં મજા આવે છે ને? શેની એ નહીં પૂછું. હજી સૂર્યદેવ નથી ઉપર ચડ્યા એટલે એટલી બધી ગરમી ન હોય એટલે બહુ મજા આવે. બપોર પછી તો બધા જ પંખા બંધ રાખવાના. રાજા ગુમાનસિંહજી એમણે ધર્મદેવને તેડાવ્યા, સરસ આસન આપી અને બેસાડ્યા. ધર્મદેવની સામે જોઈ
અને રાજા એવું કહે છે કે અમારા 5 દૂત જે આંબા નીચે દબાયેલા એની રક્ષા કરી એ તમારા કયા પુત્ર છે, અમારે એના દર્શન કરવા છે. ત્યારે ભગવાન શ્રી હરિના માથા ઉપર ધર્મદેવે હાથ મૂકીને કહ્યું કે આ અમારા નાના પુત્ર છે, એણે તમારા દૂતોને બચાવ્યા છે. અને મહારાજને આટલી નાનકડી ઉંમર જોઈ રાજાને અતિ વિસ્મય થયો કે માનો ન માનો આ મારા ઈષ્ટદેવ રામચંદ્રજી હોવા જોઈએ, બાકી નાના બાળકની કાંઈ સામર્થ્ય નથી. વળી પાછો મનમાં વિચાર થયો, રાજા હતો તો ખાલી રાજ્ય જ નહોતો કરતો, બહુ બુદ્ધિશાળી હતો. એને એમ થયું કે મારા ઈષ્ટદેવ રામચંદ્ર જો હોય તો એના બંને ચરણમાં તો 16 ચિહ્ન હતા, અને રામચંદ્ર ભગવાનને પડછાયો ન પડે, અને અતિ કોમળ એનું શરીર, વળી એના આજાન બાહુ, એ બેઠા બેઠા તો કાંઈ દેખાય નહીં, ઊભા થાય તો જ ખબર પડે. જો ખરેખર એ રામચંદ્ર હોય તો આ 3 નિશાનીઓ એનામાં હોવી જોઈએ. એટલા રાજા ચોકમાં ગયા અને પછી મહારાજને કે ઘનશ્યામ અહીંયા આવો જોઈ, દાદા પાસેથી ઊભા થઈ અને મહારાજ રાજા પાસે ગયા. મહારાજ ગજગતિ ચાલે ચાલે આજા અને ઢીચણ સુધી લાંબા જેના બાહુ, રાજાને નિશ્ચય થઈ ગયો અને પડછાયો ન પડ્યો. તડકામાં મહારાજ ચાલ્યા પણ પડછાયો પડ્યો નહીં એટલે નક્કી થઈ ગયું. અને પછી મહારાજ પાછા પલંગે જઈને બેઠા એટલે રાજા કહે છે કે તમારા ચરણ જોવા દો તો. બોલો, આ તો ભગવાન છે જ સહન કરે, નહીંતર આપણે કંઈ એક પગે લાગ્યું હોય લાગ ને ઘર ભેગો થા, મને હું શું કરવા હેરાન કરે છે. ચરણારવિંદમાં 16 ચિહ્ન જોયા, રાજા તદાકાર થઈ ગયો અને મનમાં નિશ્ચય થઈ ગયો, તમામ સંશય ગયો, કુટુંબ સહિત ભગવાનને શરણે થયો કે તમે મારા ઈષ્ટદેવ રઘુનાથજી છો. ભગવાનનો એણે આશ્રય કર્યો અને પછી એક સરસ મજાનો સુવર્ણનો પલંગ ડળાવીને ગાદી તકિયા નખાવ્યા અને એના ઉપર ધર્મદેવ સહિત મહારાજને પધરાવ્યા. ટોપી સુરવાળ ડગલી આ બધું મહારાજને આપ્યો. ભરગચીની ભરેલી સરસ મજાની રજવાળી ડગલી ભગવાન શ્રી હરિને આપી, સાચા મોતીની માળા પહેરાવી, સોનાની કંઠી પહેરાવી, મહારાજનું પૂજન કર્યું, ફૂલના હાર પહેરાવ્યા, અતિ ઉમંગે મહારાજની આરતી ઉતારી છે, રજા માગી. અને ત્યાંથી ધર્મદેવ ઉતારે આવ્યા. બીજે દિવસે વહેલી સવારે બધો જ જે સામાન હતો એ ગાડામાં ભરી અને એક ગાડામાં બેસી પિતા અને ભાઈ સહિત ભગવાન પાછા તરગામ આવ્યા છે. મહાવિવેકી એવા બળદેવ પ્રસાદજીએ જે જે નજરે જોયેલું, રામચંદ્રજીએ હાર પહેરાવ્યો, રાજાએ પૂજન કર્યું, દૂતોને બચાવ્યા, એ બધી વાત આખા તરગામમાં બધાને કરી, લોકોના ટોળે ટોળા બાળપ્રભુના દર્શન કરવા માટે આવે છે. ઘેલા ત્રવાડી, સુબોધ ત્રવાડી, નવલકિશોર આ બધા ત્યાંના ત્યાંના જે મોટા માણસો હતા એ બધા એને ભગવાનને વિશે દિવ્ય બુદ્ધિ થઈ અને ભક્તિ માતાને ખ્યાલ આવ્યો, માતો અતિશય રાજી થયા. શુભ મુહૂર્તમાં જનોઈનો વિધિ કરવામાં આવ્યો લક્ષ્મીપ્રસાદને, અને મહારાજને બંનેને બ્રહ્મચારીનો વેશ ધરાવ્યો, બેયને સાથે બળવો દોડાવ્યો, આકાશમાં આવી અને દેવતાઓએ દર્શન કર્યા છે, પુષ્પની વૃષ્ટિ કરી, અનેક પ્રકારના વાજિંત્રો વગાડે છે, વિધિ પૂર્ણ થયો, બ્રહ્મ ભોજન કરાવ્યું, હજારો બ્રાહ્મણોને જમાડ્યા, ઘણા બધા ઋષિમુનિઓ વગેરેને પણ ભોજન કરાવી અને રાજી કર્યા છે. ધર્મદેવને એક વખત વિચાર થયો કે આપણે બધાએ ગંગાજીમાં સ્નાન કરવા માટે જઈએ. કયા ગંગાજી? કાશીના નહીં, પણ તમે સ્નાન કર્યું છે એ કાનપુરના ગંગાજી, પદયાત્રામાં ખૂબ કાનપુરના ગંગાજીમાં નાયા છીએ. તો એ ગંગાજીએ સ્નાન કરવા જવાનું વિચાર્યું એટલે ગેલા ત્રવાડી, મેડાઈરામ, વસંતાબાઈ, ચંદનાબાઈ, ભક્તિમાતા, રામ પ્રતાપજી મહારાજ, ભગવાન શ્રી હરિ, ઈચ્છારામજી આ બધા જ તૈયાર થયા અને ત્યાં કાનપુરમાં બહુ મોટો મેળો ભરાય છે. બધાએ ચાલતા ગોંડા શહેર આવ્યા છે, ત્યાંથી બહરામ ઘાટે ગયા, સરિયે ઉતરીને ત્યાંથી આગળ જતા લખનૌ શહેર આવ્યું.
ગોમતી નદીનો તટ ત્યાં રાત્રિ પડી એટલે બધાએ રાત્રિ રહ્યા. આ લોકો ચાલી અને આટલા બધા કિલોમીટર કેમ કાપતા હશે તમે વિચાર કરો. ત્યાં એક દિવસ રહે અને કાનપુરમાં આવ્યા, ભાગીરથીમાં સ્નાન કરી અને ત્યાં નદી કિનારે 5 દિવસ મહારાજ રોકાયા છે. રોજ ભાગીરથીમાં સ્નાન કરે. બીજા બધાએ સજ્જનો ઋષિમુનિઓ સાધુ સંતો મેળામાં આવેલા એ બધાએ મળ્યા, તીર્થયાત્રા પૂર્ણ કરી અને બારાબંકી નવાબગંજ વગેરે થઈ અને બીજે દિવસે ત્યાંથી ચાલતા થયા. વચ્ચે અયોધ્યા આવે છે એટલે અયોધ્યા તરફ જાય છે. ઈચ્છારામજી મહારાજ એકદમ નાનકડા છે એટલે આટલું બધું ચાલી શકે એવું નથી, એટલા નાનાભાઈને માસી વસંતાબાઈએ તેડી લીધા છે. ભગવાન શ્રી હરિ નીચે માની આંગળી ઝાલી અને ચાલ્યા જાય છે. વારે વારે ઈચ્છારામની સામે જોયા કરે. ભક્તિ માતા કે શું જોવો છો? ત્યારે મહારાજ કે હું એવું જોઉં છું કે મને નીચે ચલાવો છો ને ઈચ્છારામને કેમ તેડી લીધા? માતા કાંઈ બોલ્યા નહીં, માને બહુ હસવું આવ્યું. એટલે બાજુમાં ચંદન માસી એમને એમ જ ચાલ્યા આવે છે. વસંતાબાઈએ ઈચ્છારામજીને તેડ્યા છે. તે જોઈ બોલ્યા ભૂધર ભ્રાત, ચંદા માસી સુણો એક વાત, વસંતાએ તેડ્યા ઈચ્છારામ, તમે મને તેડો ગુણ ગ્રામ. માતાજી તો નહીં તેડે એટલે તમે મને તેડી લ્યો. ભક્તિ માતાએ ના પાડી છે, તમારે વિશે છે બહુ ભાર, તેડીને ન ચલાય લગાર. આવડા મોટા તમને તેડીને કેમ ચાલો? ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, ઈચ્છારામ તેડ્યા કેમ જાય? તો ઈચ્છારામને કેમ તેડ્યા છે? માટે મને તેડી લ્યો. ત્યારે માતાજી ડારો દે છે કે સુણો માતા કહે રહો છાના, ઈચ્છારામ તો છે હજુ નાના. ઈચ્છારામ તો હજી નાના છે. વસંતાભાઈ આગળ નાનાભાઈને તેડીને ચાલ્યા જાય ને એ વખતે ત્યારે ઈચ્છા કરી કરતાર, નાનાભાઈમાં વધી ગયો ભાર. જાણે મોટો પથ્થર ઉપાડ્યો હોય એટલો બધો વસંતાભાઈને વજન લાગ્યો ને એકદમ ઈચ્છારામજીને નીચે મૂકી દીધા બધા માણસોની વચ્ચે. ભક્તિ માતાજી કહે છે એમ, ભાઈને હેઠે મૂક્યા તે કેમ? કેમ અચાનક રસ્તામાં નીચે બેસાડી દીધા? વસંતાભાઈ કહે છે બેન આમાં મને કાંઈ ખબર પડતી નથી, અત્યાર સુધી તો હું એને તેડી શકતી પણ એટલો બધો ભાર કે મારાથી ઈચ્છારામ ઉપડે એવું નથી. ભક્તિ માતા કહે છે માનો ન માનો આ કામ માતર ઘનશ્યામના છે, માટે હવે રસ્તો કરવો પડશે. કૃષ્ણ મૂકે નહીં હવે કેડો, માટે બેન તમે એને તેડો. આ કેડો નહીં મૂકે. ઈચ્છારામભાઈને ચંદનભાઈ તેડશે અને વસંતભાઈ તમે ઘનશ્યામને તેડી લો. ચંદનાએ તેડ્યા નાના ભાઈ, કે છે ભાર નથી આમાં કાંઈ. ચંદનાભાઈ કે વસંતાભાઈ તમને વેમ છે આમાં કાંઈ ભાર નથી. વસંતાભાઈ કે વેમ છે ન હોય, ક્યારની તેડીને ચાલું છું પણ અચાનક મારા હાથ વગેરે દુખવા લાગ્યું, જરાય ભાર નથી એમ જ્યારે કહ્યું ત્યારે વસંતાભાઈ બોલ્યા કે હરિનું ધાર્યું ન કર્યું હોત તો સર્વે માલુમ પડે. જો એનું ધાર્યું ન કર્યું હોત અને તમે ઈચ્છારામને તેડ્યા હોત તો ખબર પડે તેની અંદર કેટલો બધો ભાર છે. આવી રીતે બંને ભાઈઓને તેડી અને બંને માસીઓ ચાલી રહ્યા છે ને એમ કરતાં અયોધ્યા આવ્યું. રાત્રિ પડવા આવી એટલે પોતાનો જે બરહટ્ટા બજારમાં ઘર છે ત્યાં ઉતારો કર્યો અને 5 દિવસ ત્યાં રહ્યા. જન્મસ્થાનક વગેરે મંદિરે દર્શન કરી અને પાછા બધાય તરગામ આવ્યા છે. થોડા દિવસ ગયા, ભગવાન શ્રી હરિ
અને મોટા ભાઈ વગેરે બધાએ વિચાર કર્યો કે શિવરાત્રિના દિવસ નજીક આવ્યા છે અને તરગામની અંદર મહાદેવીયુ તળાવ છે, આજે પણ છે, અને એ મહાદેવીયા તળાવને કિનારે મહાદેવજીનું મંદિર છે ને એટલે તળાવનું નામ પણ મહાદેવીયુ તળાવ પડ્યું છે. એટલે ગામની અંદર જે યુવાનિયાઓ હતા એ બધાએ ભેગા થઈ અને વિચાર કર્યો કે આપણે બધાએ મહાદેવીયા તળાવે સ્નાન કરી અને આજે શિવરાત્રિ છે તો શિવજીની પૂજા કરવા માટે જઈએ. કિનારે એક બહુ મોટો પીપળો છે અને આ પીપળાનો મોટો ચોતરો, એના ઉપર બધાએ વસ્ત્રો ઉતારી અને મૂક્યા, શૌચવિધિ વગેરે બધું કરી અને તળાવમાં સ્નાન કરવા માટે ગયા. ઘણી વાર સુધી સ્નાન કર્યું પછી બધાએ એક એક લોટી ભરી અને શિવજીને ચડાવવા માટે જળ લઈને બહાર નીકળ્યા. ભગવાન શ્રી હરિ તો પાછળ રહી ગયા, મહારાજ નાના છે, આ બધાય મોટા. ભગવાન વસ્ત્ર વગેરે પહેરી અને લોટી ભરીને બધાયની પાછળ એકલા એકલા ચાલ્યા આવે ને આ બધાય આગળ. ભગવાન શ્રી હરિને ગમ્યું નહીં, શંકર ભગવાનને પણ બહુ ગમ્યું નહીં કે જેની જરૂર હતી પાછળ રહ્યા અને આ બીજા બધાએ અત્યારે ગોળ મોંઘો કર્યો છે. હવે જેવા દેવળની અંદર પ્રવેશ કર્યો, નાનું એવું ઢેરું આજે પણ છે, તો એની અંદર શંકર ભગવાનની લિંગ ન જોઈ તો પછી શું મંદિર ખાલી જોયું? તો કે ખાલી ન જોયું. પિનાકી થયા મારુતિ રૂપ, સર્વે જોઈ રહ્યા છે અનુપ. ત્યાં શિવલિંગને બદલે હનુમાનજી બેઠા હોય એવું બધાને દેખણ. હવે આ વર્ષો જૂનું મંદિર અને આખી દુનિયા શિવજીની પૂજા કરે ને આ લોકોને હનુમાનજી દેખણા સામે ને સામે જોઈ રહ્યા અને વિચાર કરે આંખો માંડા ચોળવા કે આપણી ભૂલ થાય છે કે શું. હવે હનુમાનજી માથે જળની જારી કેમ ચડાવવી? નહીં ને ગદા ઊંચી કરી હોય તો જેને ચડતી હોય એને ચડે. એટલે બધા એમ ને એમ જ ઊભા છે, બધાના હાથમાં લોટીઓ સ્થિર, એકબીજાની સામે જુએ પણ હનુમાનજી જ દેખાય. ત્યાં તો મહારાજ સ્નાન કરી વસ્ત્ર પહેરીને લોટી લઈને આવી ગયા. કૃષ્ણ કે કેમ ઉભા રહ્યા છો, શું બાળી ચિંતા તુર થયા છો, જળ ચઢાવીને તમો ચાલો, અમને જવા માર્ગ આલો. બહાર નીકળો તો બીજાનો વારો આવે માટે જળ ચડાવી અને અમને ચડાવવા દો. ત્યારે બધાએ કે કોને જળ ચડાવવું? અહીંયા તો હનુમાનજી બેઠા છે, શિવજી તો છે નહીં. તમે જુઓ તો ખરા, ત્યારે ભગવાન શ્રી હરિ કે અરે અમે તો નાના છીએ, તમારા કરતા ઓછી દિવાળી જોઈને આટલા મોટા તમને શરમ નથી આવતી? શિવાલયમાં હનુમાનજી ક્યાંથી હોય? અને એના નામ ઉપરથી તો તળાવનું નામ મહાદેવ તળાવ પડ્યું છે, માટે હનુમાનજી હોય જ નહીં. જરાક આંખો ચોળીને જુઓ તો બધાએ ફરીને ચોળી જોઈ, પણ આંખો ચોળે કાંઈ ફેર પડે નહીં. આપણે રોજ ઉઠીને કેટલી ચોળીએ છે પણ એનું એ જ ઘર અને બધું એનું એ જ દેખાય છે. બધાએ મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા કે આ તો હનુમાનજી જ છે, માટે તમે કાંઈક રસ્તો કરો. એવું સુણી બોલ્યા મહારાજ, તમે પહેલેથી ભૂલ્યા છો કાજ. એવું સુણી બોલ્યા મહારાજ, તમે પહેલેથી ભૂલ્યા છો કાજ. એવું સુણી બોલ્યા મહારાજ, તમે કેડે ઉભરયા.
थया प्रसन्ना साहुना दिल थया प्रसन्ना शिवजी ने ते जल चढ़ायो प्रेम करीने शीश नमायो शिवजी ने ते जल चढ़ायो ભગવાન કહે છે કે મોટા ભાઈ આમાં શંકર ભગવાનનો વાંક નથી, વાંક માત્ર તમારો છે. અમે નાના છીએ, તમારી જવાબદારી કે અમને સાથે રાખવા, અને છતાંય ઉતાવળા થઈ લોટી ભરીને તમે આગળ આવતા રહ્યા અને અમે તો પાછળ રહી ગયા. અમારી જાતે લોટી ભરી અને એકલા અમે આવ્યા એટલે શંકર ભગવાન તમારા ઉપર કોપાઈમાન થયા છે એટલે અદૃશ્ય થઈ ગયા. અને તમને હનુમાનજી દેખાણા માટે તમે એક બાજુ થઈ જાઓ, બધાને એક બાજુ કરી અને ભગવાને જે અંદર પોતાનો ચરણ પધરાવ્યો અને તરત જ બધાને તેજ તેજના બિંબની વચ્ચે શિવલિંગના દર્શન થયા. બધાએ રાજી રાજી થયા. મહારાજે લોટી ઉપર જે જળ હતું એ શિવજીના મસ્તક ઉપર ચડાવ્યું અને મહારાજ નીચે બેસીને શિવજીને પગે લાગ્યા. ત્યાર પછી બધાએ જળ ચડાવ્યું અને બધાએ પણ વંદન કર્યા. રામ પ્રતાપજી મહારાજ કહે છે, ઘનશ્યામ, શિવાલયમાં હનુમાનજી ક્યારે હોય જ નહીં, પણ આ કામ માત્ર તમારા છે. અમને હનુમાનજી દેખાયા અને ઘડીક વારમાં તો ક્યાં ગયા એની ખબર પણ પડી નહીં. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અમને તમે પાછળ રાખ્યા એનું આ તમને ફળ મળ્યું. આવી રીતે બધાએ ભગવાનના ચરણમાં પડ્યા. પહેલાં મહાદેવજીને જળ ચડાવ્યું અને પછી ઠાકોરજીને બધાએ પગે લાગ્યા કે તમે પણ સાક્ષાત પરમેશ્વર છો. એકવાર લક્ષ્મણપુરાના ધર્મદેવના સાઢુ જે બલદીધર કહેવાય તો એમના બંને ભાઈઓ મુરલીધર અને ગંગાધર આ નવાબ સરકારના લશ્કરમાં નોકરી કરે છે અને આ લશ્કર કાયમને માટે દેશ જીતતું જીતતું બધાએ જુદા જુદા શહેરોમાં ફરતું હોય એટલે ફરતા ફરતા બધાએ બલરામ પડરી ગામે આવેલા. હવે ગામ થોડુંક નજીક એટલે એમને મળવા માટે બલદીધર પોતાના પુત્ર માણેકધરને સાથે લઈ અને લક્ષ્મણપુરથી ગામ બલરામપુર પડરીમાં જાય છે. હવે એ વખતે ધર્મદેવને પણ એમ થયું કે મારે પણ બલદીધરને મળવું છે એટલે એ પણ મહારાજ રામ પ્રતાપજી ઘેલા ત્રવાડી વગેરેને સાથે લઈ અને આ પડરી ગામે આવ્યા. લશ્કર એ બલકી બગીચાની અંદર ઉતરેલું, નજીક જઈ અને જ્યાં જોયું તો કાયસ્થ ગુરુબક્ષ કરીને એક બ્રાહ્મણ એ લશ્કરની ચોકીમાં બેઠેલો. ધર્મદેવે એને જઈને પૂછ્યું કે ભાઈ, લક્ષ્મણપુરા ગામના રહેવાસી મુરલીધર અને ગંગાધર એ બે બ્રાહ્મણ ભાઈ જે આ લશ્કરની અંદર નોકરી કરે છે તો એને અમારે મળવું છે. ત્યારે પેલો કાયસ્થ કહે છે કે મારી સાથે ચાલો, હું તમને એમની ભેગા કરી દઉં. એટલે એની પાછળ પાછળ લશ્કરમાં ચાલ્યા જાય છે. આગળ મોટું પીપળાનું વૃક્ષ આવ્યું નવાબ સરકારનો, એમાં તંબુ રોપેલો હતો. ત્યાં ગયા તો તંબુની આસપાસ કેટલાક દુષ્ટ લોકો મૃગલા સસલા વગેરેની હિંસા કરે છે, એને મારી રહ્યા છે. ધર્મદેવને અતિશય દયા આવી, ભગવાન શ્રી હરિને સામે જોયું અને ભગવાને તરત જ મનની અંદર સંકલ્પ કર્યો કે આવા દુષ્ટ કર્મ કરવામાં વિઘ્ન પડો. અને આ સંકલ્પ થતાની સાથે જ લશ્કરની અંદર હાથી હોય, ઘોડા હોય, ઊંટ વગેરે બીજા પશુઓ પણ હોય અને ભગવાને જે આ સંકલ્પ કર્યો ત્યાં તમામ હાથી ઘોડા વગેરે જે જાનવર હતા એ બધા ગાંડા થઈ ગયા. સાંકળ દોરડા વગેરેથી જે બાંધેલા એ બધું તોડી તોડીને ચારેય બાજુ દોડવા લાગ્યા.
જે પગમાં આવે એના ઉપર પગ આવતા મોતને શરણ થાય. બધા જ માણસો પહેલાં હિંસા કરતા હતા એ બધું એમને છરાન કટારોને મૂકી અને માંડ્યા દોડાદોડ કરવા. જીવ બચાવવાની આશાથી ચારેય બાજુ બધાએ ભાગવા લાગ્યા. હવે બાજુમાં જે પીપળો હતો રાજા પણ આ લશ્કર જોવે છે, એને ખ્યાલ આવ્યો ને ભીખ લાગી, પછી તો રાજા હોય કે રાખ, આ બધા ગાંડા થાય ત્યારે એવું ન જોવે કે આ રાજા છે. એટલે રાજા ભીખનો મારો ભાગ્યો અને ભાગીને બાજુમાં પીપળો આવ્યો, પીપળા માથે ચડી ગયો. રાજા પણ ત્યાં કાંઈ કામ લાગ્યું નહીં. ભગવાનને તો અતિશય ક્રોધ ઉત્પન્ન થયેલો. મહારાજને રાજાને મારવાની ઈચ્છા નહોતી, પણ આ બધા જે જનાવરો ગાંડા થયેલા એમણે તંબુની આજુબાજુમાં જે પાપી માણસો જીવોની હિંસા કરતા એ બધાને કચરી નાખ્યા. એટલે ભગવાને આવી રીતે ધરતીનો ભાર ઉતાર્યો અશ્વત્થામાં કે હાથમાં હથિયાર નહીં લે, આ તો કોકના હાથે ને કોકના પગે કામ પતાવે એવા ભગવાન છે. એટલે ભગવાને એવું ઐશ્વર્ય બતાવ્યું, કોઈ કોઈને સાથે રહેવાનો સંબંધ રહ્યો નહીં, જેને જ્યાં મેળ પડ્યો ત્યાં બધાએ ભાગી ગયા. ભગવાન શ્રી હરિએ પીપળાના વૃક્ષ નીચે ધર્મદેવ સહિત બધાને ઊભા રાખ્યા, જે દૈવી જીવો હતા એની ભગવાનને રક્ષા કરી. પણ રાજાને તો કાંઈક પરચો બતાવવો પડે ને, એટલે ભગવાનને પીપળાના વૃક્ષમાં પ્રવેશ કર્યો અને આખું પીપળાનું વૃક્ષ માંડ્યું થર થર ધ્રુજવા. રાજાને તો પડ્યો કે પડી સાવું માંડું થવા, અતિશય ત્રાસ પામી ગયો. હે અલ્લાહ, હે ખુદા, હે પરવરદિગાર, આવી રીતે બૂમા બૂમ માંડ્યો કરવા. અને એ વખતે મહારાજ પીપળાના વૃક્ષમાં રહીને એવું બોલ્યા કે રાજા, તારા લશ્કરમાં પાપ બહુ થાય છે, એટલે કુદરતનો તારા ઉપર કોપ થયો છે. માટે જો જીવવાની આશા હોય તો એવો પ્રતિબંધ કરાવ કે જિંદગીમાં ક્યારેય પણ તારા લશ્કરની અંદર કોઈ વ્યક્તિ હિંસા ન કરે તો તું જીવતો રહીશ, નહીં તો આજ તારું પણ મોત આવ્યું સમજી લે. પેલો તો ચારેય બાજુ નજર કરે કે આ બોલે છે કોણ, પણ ભગવાન તો અદ્રશ્ય રૂપે પીપળાના વૃક્ષમાં રહીને બોલી રહ્યા છે. અને એ વખતે અંદર રહીને મહારાજ એમ બોલ્યા કે આ જે સામે ઊભા એ હરિપ્રસાદ પાંડેના દીકરા ઘનશ્યામ, એ સાક્ષાત ખુદા છે. અને આ સાંભળતા રાજાને અતિશય આશ્ચર્ય થયું કે આ બોલે છે કોણ એ સમજાતું નથી. અને ત્યાર પછી કહેવા માંડ્યો કે હે ખુદા, તમે સાક્ષાત બોલ્યા હોય એવું મને જણાય છે, આજથી પ્રતિજ્ઞા મારા લશ્કરની અંદર ક્યારેય પણ હું હિંસા નહીં થવા દઉં. આવી રીતે જ્યારે કહ્યું ત્યારે ભગવાનના દયા આવી એટલે પીપળાને હલાવવાનો બંધ કર્યો. અને ધર્મદેવની પાસે ઊભેલા છે એમાં પોતાના બીજા સ્વરૂપને અદ્રશ્ય કરી દીધું. રાજા ધીમે ધીમે નીચે ઉતર્યો, પણ ગરીબ ગાય જેવો થઈને મહારાજને માંડ્યો હાથ જોડવા. ભગવાન શ્રી હરિને કહે છે કે હે ખુદા, મેં તો તમારા ગુલામ હું ને આપ સાક્ષાત અલ્લાહ હો, તો અમારી રક્ષા કરો. આવા નિર્માનીપણાના વચન સાંભળીને ભગવાન અતિ પ્રસન્ન થયા કે હમણાં બધું શાંત થઈ જશે. અને ભગવાને તરત જ પોતાની ઈચ્છા કરીને જે જે પશુઓ ગાંડા થઈ અને ચારેય બાજુ દોડતા એમાંથી પોતાનું ઐશ્વર્ય ખેંચી લીધું, એટલે બધા જ ગરીબડા થઈને પોતપોતાની જગ્યાએ જઈને ઊભા રહી ગયા. રાજાને ભગવાનનો નિશ્ચય થયો, બીજા કેટલાય દૈવી જીવાત્માઓ હતા એ પણ બધાએ આવીને મહારાજને પગે લાગ્યા છે. ભગવાન શ્રી હરિ પિતાજીની સાથે ત્યાંના એક જમીનદાર બ્રાહ્મણ હતા તથા મિશ્ર પરમાત્મા પંડિત કરીને હતા, એ બહુ દૈવી જીવ હતા. એને ઘેર 3 દિવસ રહ્યા અને ત્યાર પછી જેને મળવા માટે ગયા હતા એ બધાને મળી અને પાછા તરગામે પધાર્યા છે. તરગામની અંદર બલદેવ વિપ્ર, જેમ ધર્મદેવનું ઘર છપૈયામાં મોટું કહેવાય એમ બલદેવજીનું ઘર પણ મોટું કહેવાય, તો એ એક હાથી રાખતા અને હાથીખાનામાં આ હાથી બાંધ્યો હોય એની રક્ષા માટે એક મહાવત રાખેલો અને રોજ હાથીને જે જે જરૂર પડે એ પ્રમાણે એને ખોરાક વગેરે આપે. પણ માવતને એવી કુડી ખોટી ટેવ પડી ગયેલી કે એ હાથીના ભાગનું ચોરી ચોરી અને ભેગું કરે. બીજા કોઈને કાંઈ ખબર નથી પણ હાથીને બધી ખબર છે.
અને એણે વેર બાંધ્યો કે મારા ભાગનું બધું લઈ જાય છે, વેચી દે છે, એના પૈસા પોતે પડાવી લે છે અને મને પૂરું ખાવાનું આપતો નથી, માટે લાગ મળે ને એટલે બદલો લઉં. કોણ વિચારે છે? હાથી. આપણને એમ થતું હોય કે આપણામાં જ આવી વેર બુદ્ધિ હશે, બાકી બીજા બધા પશુ પક્ષીઓ બુદ્ધિ વગરના હશે, એ આપણી બહુ મોટી ભૂલ છે. એ બધા એને બુદ્ધિ છે. તમારા ઘરની અંદર સારી વસ્તુ હોય તો ઉંદર બિલાડા વગેરે બધા બગાડી નાખે, શું કરવા? તમે એની પાછળ લાકડી લો છો એટલે. ખ્યાલ આવ્યો તમને? એને તમે કાંઈ દેતા નથી એટલે એ લોકો ખીજાય છે કે મારા એકલા એકલા જલસા કરે છે. એટલે આ બધા તમને એવું લાગે કે સમજતા નથી, ઉંદરડા દસ્તાવેજ શું કરવા કાપી નાખે, નહીં તી થોડી ખાવાની વસ્તુ છે. પણ એને એમ થાય કે અમે અહીંયા પેઢીઓથી રહીએ છીએ, પાયામાં અમે રહીએ અને અમારી ઉપર રહેનારા વળી કાગળિયા એના નામના કરાવે, તમારા નામનું કાંઈ નહીં. એટલે એ રાતે જઈને બધું અને એવું કાપી નાખે કે તમે એક પણ અક્ષર મેળવી શકો નહીં, એવા એક સરખા મશીન ન કરે એવા ટુકડા કરી નાખે. એટલે આ બધાને વેર તો હોય જ. તો હાથીએ પણ વેર રાખ્યું અને નક્કી કર્યું કે જે દી મોકો મળે ને તે દી આ માવતને જીવથી મારી નાખું. હવે ઘણા દિવસ થયા એટલે એક દિવસ આ હાથીને લઈ અને મહાદેવ જે સરોવર ત્યાં એને સ્નાન કરાવવા માટે મહાવત લઈ ગયો. સરોવરના જળમાં હાથીને બેસાડ્યો, આડે પડખે હાથી સૂતો, પાણી ઉપર નાખી અને એક પથ્થર લઈ અને આખા શરીરે ઘસી ઘસીને મહાવત હાથીને સ્નાન કરાવે છે. હાથીને યાદ આવી ગયું કે બરોબર પાણીની વચ્ચે વળી આજુબાજુમાં કોઈ છે નહીં અને કાયમ મારા ભાગનું ચોરી ચોરીને લઈ જાય, મારા માલિકને ખબર નથી, માટે આ જ ખરો લાગ છે. એટલે સૂતેલો હાથી એકદમ બેઠો થયો અને પેલા મહાવતને બરોબર કેડેથી સૂંઢમાં પકડ્યો અને પાણીની અંદર પછાડવા લાગ્યો. હવે કિનારે કોઈ લોકો હશે, એણે જોયું, બલદેવ પ્રસાદને વાત કરી, એના ભાઈ રૂપધર, લક્ષ્મીપ્રસાદ, જનકરામ, ધર્મદેવ અને એની સાથે મહારાજ આ બધા દોડા દોડે સરોવરે આવ્યા, મહાવતને આ રીતે પછાડતા જોયા. હવે પાણીમાં પછાડે એટલે વાગે નહીં, બાકી પૃથ્વી હોય તો એક જ ગાયે મરી જાય. ભગવાન કિનારે આવી અને જોઈ રહ્યા છે. મહારાજને એમ થયું કે નક્કી આને મારી નાખશે, બીજું રૂપ ધર્યું અવિનાશે, ગયા જળમાં કરીને પાસે. હાથી પાસે ભગવાન પહોંચ્યા, એને સુંડમાંથી મહાવતને બચાવ્યો અને મહાવતને કીધું કે હવે તું હાલતો થઈ જા, હું હાથી લઈને આવું છું. પછી મહારાજ હાથીને આમ હાથથી થાપો મારીને એના ઉપર અસવાર થયા અને હાથી ઉપર બેસી અને એ મહાદેવિયા સરોવરમાંથી જળ બહાર ભગવાન આવ્યા અને બીજે સ્વરૂપે ધર્મદેવની આંગળી જાલીને ઊભા છે. લોકો ધર્મદેવની બાજુમાં જુએ તોય ઊભા છે અને હાથી ઉપર બેઠેલા પણ મહારાજને જોયા, ઐશ્વર્ય સોત જોયા જોગિન્દ્ર, જાણે સાક્ષાત છે રામચંદ્ર, એવું કહી પગે લાગ્યા સર્વ, નર નારીનો ઉતાર્યો ગર્વ. બધાને સાક્ષાત રામચંદ્ર ભગવાન આવતા હોય એવા દિવ્ય દર્શન ભગવાને આપ્યા, બધા નરનારીઓ પગે લાગ્યા અને મહારાજ તો પછી વાહન હતું તે હાલીને શું આવે, હાથી ઉપર બેસીને જ ઘેર પધાર્યા. મહાવતે મહારાજને નીચે ઉતાર્યા અને મહારાજે આંગણા વચ્ચે બેસાડી અને મહાવતને વાત કરી કે અણહકનું ક્યારેય કોઈને પચતું નથી. ભગવાન કહે છે કે બળદેવ પ્રસાદ દિલના દિલાવર છે, માટે માવત તને થોડાય ભૂખ્યો રાખે છે, માટે તું હાથીના ભાગનું લઈ અને એના ભાગનો જે ખોરાક એને વેચીને તું પૈસા કરે બરાબર ના, એને તને કદાચ એમ લાગે પશુને શું ખબર પડે, એ ખાલી બોલતા નથી એટલું જ, બાકી એને બધી ખબર પડે છે, માટે અણહકનું ક્યારેય પણ લેવું નહીં.
એટલે મહાવત તો બ્યાજ જોડીને માંડ્યો પગે લાગવા ગયે, પરમેશ્વર તમે આવ્યા એટલે હું જીવતો છું, નહીતર આજ નક્કી હાથી મને મારી નાખેત. ભગવાને એને પ્રતિજ્ઞા લેવડાવી કે ક્યારેય પણ ખોટું કરવું નહીં. જ્યારે ખોટું કરીએ, અણહકનું લઈ લઈએ, ખિસ્સામાં ભરીએ, ઘેર આવે ત્યારે એ બહુ ગળ્યું લાગે. પણ મોટા મોટા રાજાઓના રજવાડા પણ આ દુનિયામાં રહ્યા નથી. રાવણ જેવો રાવણ કેટલું ભેગું કર્યું, અને 33 કરોડ દેવતાઓ જેનાથી થર થર ધ્રુજે, અને એને હૈયે ધરપત હતી કે આ દુનિયામાં મને જીતે એવો કોઈ નથી, હું અજર અમર છું, મને કોણ મારશે, આવું એને મનમાં હતું. પણ છતાંય એક દિવસ એવો આવ્યો, કારણ કે બધાના દ્રોહનું પાપ તો ભેગું થાય ને, કેટલા ઋષિમુનિઓને પીડ્યા છે, સીતાજી જેવા સીતાજીને પીડવામાં કાંઈ બાકી મૂક્યું નથી ભગવાનની જે સામે થયો. અને છેલ્લો દિવસ એવો આવ્યો કે એના 10 માથા અને 20 ભુજાઓ રણમાં રોળાઈ ગયા, 10 મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. માટે કરેલા કર્મ આજ નહીં તો કાલ, કાલ નહીં તો એના પછી 5-25 વર્ષે અવશ્ય ભોગવવા પડે છે. પરમેશ્વરને ઘેર દેર છે પણ અંધેર નથી, એ વાર જરૂર લગાડે. બાકી કર્મનું ફળ તો એ 50 જન્મે પણ જરૂર આપે છે. માટે ક્યારેય પણ નહીં, કોકના ચંપલ સારા હોય તો શું લઈ લેવા, એ બિચારા વેચાતા લાવ્યા હોય, અને પછી આપણને તો પાછું આવડે ખરું, જોઈ જાય તો કંઈક મને ખ્યાલ નહોતો, મારે ઉતાવળ બહુ હતી ને મહેમાન આવવાના હતા, તમને પાછો ઇતિહાસ તો બધો કહેતા આવડે એટલે મારે ધ્યાન ન રહ્યું ને એટલે પહેરાઈ ગયા, એ આવું કોઈ દિવસ થાય ખરું, કમસે કમ. અને બીજી વસ્તુ કે ચંપલ એકદમ નાના નાના અડધો અડધો ઇંચના હોય તો સમજ્યા કે કદાચ ન દેખાય, પણ આવડા મોટા વેંત વેંતના ચંપલ ન દેખાય. અને ડાયો માણસ એને કહેવાય પગ નાખે ત્યાં પગ માપી જાય કે મારા નથી એમ, પહેરીને જતું શેનું રહેવાય, તો કે આપણે તો હવે એવું નથી. પણ ઘણી જગ્યાએ આવું થતું હોય ને પછી તમે કહેતા હો કે મને ખબર ન રહી, પણ આ વસ્તુ ખોટી છે. એટલે ક્યારેય આપણું જતું રહ્યું હોય તો ખુલ્લા પગે ઘર ભેગા થઈ જાઓ, પણ કોઈના સારા પડ્યા હોય તો એને પહેરીને ક્યારેય જાઉં ને, ક્યાંય પણ બહાર ગયા હોઈએ બીજે ત્રીજે કોઈની વસ્તુ અજાણતા પણ ક્યારેય લેવી નહીં. ભગવાન શ્રી હરિ આ મહાવતને વાત સમજાવે છે. એકવાર ધર્મદેવ મહારાજને કહે છે કે ઘનશ્યામ આ તરગામની અંદર, હવે ધર્મદેવ ઘણો સમય ત્યાં રહેલા, તો નાના નાના ખેતરો હોય એટલે એક ખેતર ધર્મદેવે પણ ત્યાં વાવેલું, હવે એ ખેતરની અંદર શાલ કહેતા કમોદ વાવેલી, એ કમોદ સરસ મજાની પાક ઉપર આવી ગઈ છે, હવે એને સાચવવી પડે નહીતર ચકલા વગેરે આવી અને એને ખાઈ જાય. એટલે એક દિવસ ભગવાન શ્રી હરિને ધર્મદેવ એમ કહે છે કે માટે ખેતરમાં જાઓ આજ, તમે સાચવજો મહારાજ, આપણું ખેતર ગામ નજીક, પંખીડાની લાગે ઘણી બીક, પક્ષીઓ ખાઈ જાય તો હાથમાં કાંઈ હવે નહીં, અને મારે થોડું કામ છે એટલે બપોર સુધી હું આવી શકું એવું નથી, તો તમે બપોર સુધી એ ખેતરે હાથમાં લાકડી લઈને જાઓ અને એ ખેતરને તમે સાચવજો, બપોર થશે એટલે જમી અને હું આવીશ અને પછી તમે ઘેર આવતા રહેજો. આવી રીતે કહ્યું, ભગવાનને ભોજન કરાવ્યું, જમાડ્યા છે શિર કર થાપી, હાથમાં એક જેષ્ટિકા આપી, પહેરાવી છે મોજડીઓ પાવ, થયા તૈયાર સુંદર માવ, પગમાં મોજડીઓ પહેરી, હાથમાં લાકડી લઈ અને મહારાજ ખેતર સાચવવા માટે જાય છે. ધર્મદેવ બાજુમાં કોઈ ગામે કોઈ કારણસર ગયેલા, મહારાજ ખેતરમાં, અને જોયું તો હજારો ચકલાઓ આકાશમાં ઉડી રહ્યા છે. મહારાજ વિચાર કરે શું કરવું, ખાવા દીધે મહાદુખ થાય, મોટા ભાઈ પિતા ખી જવાય, જો ખાવા દો તો મોટા ભાઈ અને પિતાજી બે ખી જાય,
उड़ाड़ू तो लागे मुने त्रास माटे कला करू सुख राश। उड़ाड़ू तो पाप लागे, ए बिचारा भूख्या होय तो ज आ चोखा चणवा माटे आवता होय माटे शुं करवुं। महाराज के कंई कला करू अहींया तो कोई छे नहीं। अने महाराजे घेरे सादे पड़कारो कर्यो अने आ पड़कारो आखा खेतरने अंदर गूंजी उठ्यो। पंखीड़ा बैठा छे जे हस्थान थई पड़ा छे समाधिवान, एम ओछी करी छे उपाधि करावी चकल्याने समाधि। એવું આવડતું હોય તો ઉપાધિ ઓછી જ થઈ જાય ને આપણે ચકલ્યાને હું માણા નહીં સમાધિ કરાવી, અઠવાડિયું ખાવા જ માગે નહીં। તમામ ચકલાઓને સમાધિ કરાવી મહારાજ વિચાર કરે હવે અહીંયા હાવ ખાલી ખોટું એકલા એકલા બેસી રહેવું। મહારાજ તો ત્યાંથી ચાલતા થયા, ચાલતા ચાલતા મહારાજ ભમેચા ગામ આવ્યા, ત્યાં માધવરામ શુક્લના ખેતરમાં ગયા। સરસ મજાનું મહુડાનું વૃક્ષ છે, બધા સખાવો રઘુવીર બક્ષરામ વગેરે બધા ત્યાં ભેગા થયા અને એની સાથે મહારાજ રમવા માંડ્યા। રમતા રમતા બપોર થવા આવ્યું, ધર્મદેવ રામ પ્રતાપજી મહારાજને કહે છે કે તમે હવે ખેતરે જાઓ અને ઘનશ્યામને છૂટા કરો, એ જમવા માટે આવે એટલે પોતાના સાળા જનકરામ એને સાથે લઈ અને મોટા ભાઈ હાથમાં લાકડી લઈને ખેતરે આવ્યા તો ખેતરમાં તો કોઈ નહીં। રામ પ્રતાપજી ભાઈને ક્રોધ ચડ્યો કે આ મને વિશ્વાસ હતો કે કોઈ દિવસ ખેતર સાચવે જ નહીં, પણ દાદાજીએ મોકલ્યા એટલે મારે તો કાંઈ બોલાય નહીં, આ ગમે ત્યાં રમવા માટે જતા રહ્યા હશે। એટલે ત્યાંથી ભમેચા ગયા અને આ માધવરામના ખેતરમાં જોયું, ત્યાં તો ભગવાન બધા બાળ મિત્રોની સાથે રમે છે। ત્યારે બોલ્યા વાક્ય બલરામ, અહીં શું કરો છો ઘનશ્યામ, તમને મૂક્યા તા ખેતરમાં રમવા લાગ્યા આવીને આય। તમને શા માટે મોકલ્યા તા? ખેતર સાચવવા માટે, પંખીડા કમોદ ખાઈ જાય છે ને તમે અહીંયા આવીને રમવા માંડ્યા। ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે મોટા ભાઈ તમે ચિંતા કરશો નહીં, તમે જે પ્રમાણે કીધું હતું ને એના કરતાં અનેક ગણું અમે સાચવું છે। રામ પ્રતાપભાઈ કહે છે કે હું તમારા જેટલો નાનો નથી, તમે આ ખેતરમાં રમો અને આપણું ખેતર કેવી રીતે સચવાય? એટલે મોટાભાઈની આંગળી જાળીને કહે છે કે ચાલો તમને બતાવું, અને બધાએ સાથે મળી અને પોતાના ખેતરે આવ્યા। જનકરામને આંગળી ચીંધી અને ભગવાન શ્રી હરિ કહેવા માંડ્યા, બંને જોઈ રહ્યા છે કે આ શું, પંખીડા સર્વે ઠરી ગયા છે રે, જેમ છે તેમ સ્થિર થયા છે રે, પંખીડા સર્વે ઠરી ગયા છે રે, જેમ છે તેમ સ્થિર થયા છે રે, પંખીડા સર્વે ઠરી ગયા છે રે, સ્થિર થયા છે રે, પંખીડા સર્વે ઠરી ગયા છે રે, જેમાં છે તેમાં સ્થિર થયા છે રે, કંઈક ચંચુ માલી દા છે દાણા રે, કંઈક ચંચુ માલી દા છે દાણા રે, તેના નાડીને પ્રાણ છે તો પૃથ્વીએ પડ્યા હેઠા રે, કંઈક જોડ પર રહ્યા બેઠા રે, કંઈક તો પૃથ્વીએ પડ્યા હેઠા રે, એવું દેખી કહે મોટા ભાઈ રે, એવું દેખી કહે મોટા ભાઈ રે, જો
જનકરામ અને રામ પ્રતાપજી મહારાજ બંને જોઈ રહ્યા છે. તમામ પંખીઓ જાણે ઠરી ગયા હોય, થીજી ગયા હોય, એમ જેમના છે એમના સ્થિર. કોઈની ચાંચ ખુલ્લી, કોઈની બંધ, કોઈની ખાલી, કોઈના ચાંચમાં વળે દાણા એમને એમ સ્થિર છે. બધાના નાડી પ્રાણ ખેંચાઈ ગયા. કોઈ છોડવા ઉપર બેઠા છે, કોઈ પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. મોટાભાઈ કહે છે કે અરે જનકરામ, જુઓ તો ખરા, આ તો નવાઈ કહેવાય, આ જીવે છે કે બધા ગુજરી ગયા છે? એમ કહી અને જ્યાં એ ચકલા નીચે પડેલા એને જરાક પકડવા ગયા અને મહારાજે ચપટી વગાડી, પાંખો ફફડાવતા આખા ખેતરમાંથી ચકલાઓ ઉડી ગયા. આપણને એવું લાગે કે મહારાજે માંગરોળમાં સમાધિ કરાવી, કાલવાણીમાં સમાધિ કરાવી, આ તો એને જૂની રીત છે, એના માટે કાંઈ નવું નથી. જેણે નથી જોયું એને નવું લાગે. ઘણા બધા ભગવાનના અવતારો થયા ભૂમંડળ ઉપર, અનેક વખત આવ્યા, પણ સમાધિને સાથે લઈને આવ્યા હોય તો ભગવાન અક્ષરધામાધિપતિ ઘનશ્યામ મહારાજ એક જ આવ્યા છે. બાળપણથી બધાને સમાધિઓ કરાવે, મિત્રો હોય તો એને કરાવે, પંખીડાને કરાવે, એવું નહીં કે માણસને જ કરાવી. ગમે તે હોય પણ ભગવાન શ્રી હરિની ઈચ્છા થતાં દરેકને સમાધિઓ થઈ જાય. સમાધિ કેમ થાય એ તો આપણે વચનામૃતના માધ્યમથી છેલ્લે છેલ્લે જાણ્યો કે અષ્ટાંગ યોગને સિદ્ધ કર્યા વિના ક્યારેય સમાધિ થતી નથી, અને કદાચ સમાધિ થાય તોય તે જ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. જે મંજિલ છે ત્યાં સુધી તો પહોંચાતું જ નથી. અને ભગવાન શ્રી હરિ બધાને સમાધિઓ ચપટી વગાડતામાં કરાવ્યા, બધાને મહારાજે સ્થિર કરી દીધેલા, અને એ બધા ચકલ્યા પછી ઉડી ગયા. મને એમ છે ઉડીને બધા પછી કાઠિયાવાડમાં આવ્યા હશે ઠાકોરજીનું સ્વાગત કરવા. મોટાભાઈ અને એમના જે સાળા જનકરામ, એ બંનેને અતિશય આશ્ચર્ય થયું. જનકરામની તો આંખો ફાટી ગઈ. રામ પ્રતાપજી મહારાજને કહે છે કે આ તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. રામ પ્રતાપભાઈ કે મેં તો કેટલી વાર જોયું છે. મારા નાના ભાઈ ઘનશ્યામ, જરૂરત છે આ એમનું કામ, પૂર્ણ બ્રહ્મ સનાતન જે છે, ક્ષર અક્ષર થી પર એ છે, જાણે તન મન ની એ ચોરી, એના હાથમાં સર્વેની દોરી. બધાની દોરી એના હાથમાં છે, સદાય સર્વદાય સુકારી ને વળી સ્વતંત્ર સુપ્રીમ સત્તા છે. સર્વના એ કારણ છે. એક રોમ થકી થયા ભિન્ન, વળી પામે એ રોમ માલિન, એવા અનંત કોટી અપાર, નથી પામ્યા પામે નહીં પાર. અનંત કોટી બ્રહ્માંડોના એ ધરતલ છે, જેના એક રોમકૂપમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેરે ઉડતા ફરે છે. એનો એટલો બધો મહિમા છે જનકરામ, તમને ખ્યાલ નથી. આ બંને વાતો કરે છે અને ભગવાન શ્રી હરિ સાંભળે છે. વાત જ્યારે પૂરી થઈ ત્યારે મહારાજ એમ બોલ્યા કે મહિમા જણાણો છે તમને, સિદ્ધ મારવા આવો છો અમને. તમને આટલો બધો મહિમા અમારો જણાયો છે તો વારે વારે અમને મારવા માટે શા માટે આવો છો? મારા ઉપર વારંવાર તમે રીસ કરો છો અપાર. અમે ખેતર સાચવું પડ્યું મૂકી અને રમવા માટે ગયા તો તમને ક્રોધ આવ્યો કે હમણાં એક લાકડી મારું, કામ બતાવ્યું એ કરતા નથી અને રમવામાં ધ્યાન રાખે છે, એટલે તમે વારે વારે અમારા ઉપર રીસ કરો છો. પણ મોટા ભાઈ તમને ખબર નથી, મોટા જાણીને રહું છું નમતો, કોઈ દિવસે નથી હું દમતો, એક આંગળીએ જો ઉડાવું, ક્રોડ જોજન છે તે ફેંકાવું. ભાઈ તમને મોટા જાણી
અને તમારે આમાં ન જાળવું છું, બાકી એક જ આંગળીએ જો ઉડાડું તો કરોડો જોજન સુધી દૂર તમને હું ફેંકી દઉં. પછી પત્તો ન લાગે તમારો પ્રૌઢ પ્રતાપ જાણો અમારો. આખી દુનિયા ખોળે ક્યાંય તમારો પત્તો લાગે નહીં. આવું જ્યારે મહારાજ બોલ્યા ત્યારે રામ પ્રતાપજી મહારાજ હાથ જોડી અને ભગવાનના પગમાં પડ્યા કે મહાબળવંત માયા તમારી ફેરવી નાખે છે મતી મારી. તમારી માયા એવી બળવાન છે, વારે વારે અમારી બુદ્ધિ ફેરવી નાખે છે અને એટલે હું ભૂલી જાઉં છું, માટે મને માફ કરો. આવા મધુર વચન જ્યારે કહ્યા ત્યારે મહારાજ બહુ રાજી થયા. ત્રણેય સાથે આવે છે. મહારાજ કે મોટા ભાઈ અમે થાકી ગયા છીએ, એટલે મોટા ભાઈએ મહારાજને ખભે બેસાડી દીધા અને બધાએ ઘેર આવ્યા. અને મહારાજ કહે છે કે મોટા ભાઈ તમે દાદાજીને કહી દેજો જ્યાં સુધી આપણી આ કમોદ તૈયાર થઈ જાય ત્યાં સુધી એક પણ પંખી આપણા ખેતરમાં નહીં આવે, એટલે તમે નકામો સમય બગાડવા અહીંયા સાચવવા માટે કોઈને મોકલતા નહીં. આવી રીતે ભગવાને કહ્યું અને બધાએ આનંદથી ઘેર આવ્યા. આવીને ધર્મદેવ વગેરેને વાત કરી છે, બધાએને અતિશય નવાઈ લાગી છે. એક દિવસ ભક્તિ માતા રસોઈ કરે છે. હવે આ લોકો જ્યારે રસોઈ બનાવે તો એમાં આંબલીનો ઉપયોગ બહુ વધારે કરે. હિન્દુસ્તાનમાં એવો નિયમ, દાળ શાક વગેરે જે કાંઈ બનાવતા હશે એ અને સાથે ભાતની સાથે જમવા માટે આંબલીનું પાણી બનાવે, અંદર મીઠું મસાલા વગેરે નાખી અને એ પાણી અને ભાત જમતા હોય. તો ભક્તિ માતા રામ પ્રતાપભાઈને કહે છે કે ઘરમાં ખટાઈ હવે ખૂટી ગઈ છે, માટે તમે સંભાળીને લેતા આવજો, આજનો દિવસ તો વાંધો નથી પણ કાલ પછી શું નાખશું. ત્યારે મહારાજ રમતા રમતા કહે છે કે દીદી એ મોટા ભાઈનું કામ નહીં, એ તો મારું કામ, અને કાલ કોણે જોઈ છે, જેટલી જોઈએ એટલી ખટાશ આજને આજ જ લાવી આપો. હવે આવી રીતે માતાને કહી માતાજી તો રસોઈ કરવા ગયા, રસોઈ તૈયાર થઈ, ત્રણેય ભાઈઓ સાથે બેસી દાદાજીની સાથે જમ્યા. અને જમતા જમતા મહારાજે વિચાર કર્યો કે આજને આજ મારે આંબલી લેવા માટે જવું છે તો કઈ જગ્યાએ જવું. આમ મહારાજ વિચાર કરે છે, મોટા ભાઈના સસરા જે બલદેવ પ્રસાદજી, એમના ભાઈ ભાગીરથ, ભેલાઈરામ વગેરે ચાર ભાઈઓ છે અને આ ચાર ભાઈઓ વચ્ચે એક ભેગું ખેતર છે, નાનો એવો ટુકડો, અને એ ખેતરમાં બહુ મોટું એક આંબલીનું વૃક્ષ છે અને બરોબર સિઝન છે એટલે આંબલીઓ પાકી ગઈ છે. તો દર વર્ષે એવો નિયમ હોય, બધાને ઉપયોગમાં તો લેવાની જ હોય, એટલે આ ઘરની આંબલી એટલે આંબલી પાકે ને પછી ચારેય ભાઈ વીણવા માટે જાય. હવે આ લોકોને એવો નિયમ કે બધી આંબલી વીણી નીચે ડગલો કરે ને પછી ચાર ભાગ પાડે, પોતપોતાને ઘેર લઈ જાય. હવે આંબલીઓ વીણવા માટે આ ચારેય ભાઈઓ ગયેલા, તે ચારેય ભાઈઓ કહે છે કે જેનાથી જેટલી વીણાય એટલી આપણે વીણી અને સૌ સૌને ઘેર લઈ જવાની. બધાએ કે કાંઈ વાંધો નહીં અને ચારે વીણવા માંડ્યા. હવે આમાં શું થયું તો કે થોડીક વાતમાં બોલા બોલી થઈ. સરખે વીણીને ભાગ પાડે તો વાંધો ન આવે, પણ આમાં તો બળિયાના બે ભાગ, મહારાજ જેમ લોજમાં છાણ મેળવતા હતા એવું પણ થાય. પેલો ઢગલો કરીને ક્યાંક વીણવા જાય તો બીજો બળિયો હોય તો કદાચ ખોબો ભરીને લઈ પણ લે. એટલે સામાન્ય વાતમાં બોલા બોલી થઈ અને કોઈએ આવીને ધર્મદેવને સમાચાર આપ્યા કે આ ચારેય ભાઈઓ નાની એવી વાતમાં ઝઘડો કરે છે. એટલે ધર્મદેવને બીક લાગી, એટલે ધર્મદેવ જમી હાથ પગ ધોઈ અને તરત જ ઉતાવળે પગે આ ચારેયને જુદા પાડવા માટે આંબલીવાળા ખેતરે આવ્યા. ભગવાન શ્રી હરિને પણ ખ્યાલ આવી ગયો, મહારાજને તો કાંઈ હાલવાનું હોય નહીં. ઘનશ્યામ ગયા છે અગાડી, પિતાજીને મૂક્યા છે પછાડી. દાદા પાછળ રહી ગયા અને મહારાજ તો દોડીને આગળ થઈ ગયા. ચારેય ભાઈઓ સામસામાં ઝઘડો કરે છે, અતિ ક્રોધ કરી અને હાથ ઉપાડવાની તૈયારી કરે,
મહારાજે જઈને ચાર સ્વરૂપ ધારણ કરીને ચારેય હાથ ઝાલી લીધા, ચારેયને જુદા જુદા બેસાડ્યા, ધીમે ધીમે શાંત પડ્યા અને કહે છે કે આટલી નાની વાતમાં ચાર ભાઈઓ વચ્ચે ઝઘડો કરાય નહીં, તમારી જૂની રીત છે કે બધા સાથે મળીને વીણી લેવી અને એના ચાર ભાગ કરીને વેચી લેવી, તો આ નવી રીત ક્યાંથી કાઢી? ત્યારે કોઈ કહેવા માંડ્યા, બલદેવ પ્રસાદે કહ્યું, કોઈ કહે છે કે ભાગીરથે કહ્યું, એકબીજાનો વાંક માંડ્યા બતાવવા. મહારાજ એને સમજાવે છે ને એ જ વખતે ધર્મદેવ આવ્યા, દૂરથી જોયું તો ચારેય ભાઈ બેઠા છે ને ચારેય ભાઈનું એક એક કાંડું ઝાલીને ચાર ઘનશ્યામ બેઠા છે. ધર્મદાદાના તો પગ થંભી ગયા કે આ હું શું જઈ રહ્યો છું, ઘનશ્યામ તો હજી ઘેર જમતા હતા, હું આટલો ઉતાવળે પગલે આવ્યો અને વળી એકને બદલે ચાર ઘનશ્યામ બેઠા છે. દાદાએ જરાક નજર કરી એટલે મહારાજે ચારેય સ્વરૂપને અદૃશ્ય કરીને એક રૂપે થઈ ગયા. દાદા નજીક આવીને ચારેય ભાઈઓને શિખામણ દેવા માંડ્યા કે થોડી વાતમાં ઝઘડો કરાય નહીં, કદાચ ખોબો આંબલી વધારે જાય એકાદા ભાઈને તો એમાં શું ફેર પડી જાય. ધર્મદેવે એવી સરસ વાણીમાં સમજાવ્યા કે બધાનો ક્રોધ નાશ પામ્યો. ચારેય ભાઈઓને બહુ પશ્ચાતાપ થયો અને ચારેય ભાઈઓ ધર્મદેવને એવું કહેવા લાગ્યા કે જીવને આવીને જુદા પાડ્યા, ચારે ભાઈને નોખા બેસાડ્યા, કામ કર્યું છે એ ઘણું રૂડું, નહીં તો એમાંથી થાત જ કૂડું. કદાચ હાથ ઉપાડ્યો હોત અને આ તો બધા દરબારી બ્રાહ્મણો હાથમાં શસ્ત્ર ધારણ કરનારા, તો જ લશ્કરોમાં નોકરી કરતા હોય, એટલે આ તો ઘનશ્યામે આવીને અમને જુદા પાડ્યા, નહીતર આમાંથી બાજી બગડી જાત. ચારેય ભાઈ ઊભા થઈને એકબીજાને ભેટ્યા, બધા એને સંપ થયો અને એક એકને બધા એને પૂછ્યું કે તમારે 12 મહિનામાં કેટલા મણ આંબલી જોઈએ? તો જેને જેટલી જોઈએ એટલી આંબલી લઈ લીધી અને બધાએ કહ્યું કે હવે આ અમારે નથી જોતી, આ બધી ધર્મદેવને દઈ દો. એટલે ધર્મદેવે તરત ગાડું મંગાવ્યું અને બધી આંબલી ગાડામાં ઉપડે એટલી નહીં હોય તો જ ગાડું મંગાવ્યું હશે, અને બધી જ આંબલી ધર્મદેવને આપી દીધી. ગાડું હજી તો ભક્તિ માતા હોશરીમ બેઠા ત્યાં તો આંબલીનું આખું ભરેલું ગાડું આંગણે આવીને ઊભું રહ્યું, પાછળ મહારાજ બેઠા છે. ધર્મદેવને ત્યાં પહોંચતી કરી ભગવાને ચારેય ભાઈઓનો ક્લેશ મટાડ્યો. માતાજી તો રાજી રાજી થઈ ગયા, ઘનશ્યામ આટલી બધી ખટાઈ ક્યાંથી લાવ્યા? તો કે મોટા ભાઈના સસરાની વાડીએથી. કેવી રીતે લાવ્યા? ધર્મદેવે માંડીને બધી વાત કરી કે માં અમે એની પાસેથી પરાણે નથી લીધી, એણે રાજી થઈને અમને આપી છે, હવે આ તમે 12 મહિના વાપરશો તોય તમારે ખૂટે એવું નથી. માતાજી અતિશય રાજી થયા છે. ઘણો સમય સુધી તરગામમાં પરિવાર સહિત ધર્મદેવ રોકાયા. પછી બલદેવ વિપ્રને કહ્યું કે ઘણાય સમયથી આવ્યા છીએ ચપૈયા, અયોધ્યામાં અમારા ઘર બાર વાડી ખેતર વગેરે છે, માટે હવે અમને રજા આપો. સુવાસિનીબાઈ, રામપ્રતાપભાઈ, ઈચ્છારામજી મહારાજ, ભક્તિમાતા, બધા જ પરિવારજનો ગાડામાં બેસી અને તરગામથી ચપૈયા જવા માટે તૈયાર થયા છે. ચપૈયા આવ્યા, ધર્મદેવનું જે ઘર મહારાજનું જન્મસ્થાન ત્યાં બધાએ ઉતર્યા. ચપૈયામાં વશરામ મામા વગેરેને ખબર પડી, ઘણાય સમયે અયોધ્યા અને તરગામ રહે અને ધર્મદેવ પરિવાર સહિત પાછા ચપૈયા આવ્યા એટલે બધાએ મળવા માટે આવ્યા. ચપૈયાના તમામ સ્ત્રી પુરુષો પણ આવ્યા, ખબર અંતર પૂછ્યા અને બધાએ એ પૂછ્યું કે જ્યારથી ઘનશ્યામ ચપૈયામાં આવ્યા ત્યારથી નિત્ય નવી લીલાઓ થાય, તો તમે આટલું તરગામમાં રહ્યા ત્યાં એણે શું નવું કર્યું? ધર્મદેવને જેટલું જેટલું યાદ હતું એ બધા જ ભગવાનના બાળ ચરિત્રો સંભળાવ્યા છે. ઘેર આવી મહારાજ સ્નાનાદિક કરી ભોજન કરીને તૈયાર થયા. આંબલીવાળા ચોતરે વશરામ મામા બીજા ગ્રામજનો ધર્મદાદાની સાથે બેઠા છે એટલે ભગવાન શ્રી હરિ તરત જ મામાની પાસે આવીને એના ખોળામાં બેસી ગયા. મામાએ માથે હાથ ફેરવો ત્યારે મહારાજ કહે છે કે મામા તમે આવ્યા પણ મારા મિત્ર વેણીરામ કેમ નથી આવ્યા? વશરામ મામાના પુત્ર વેણીરામ જે ભગવાનને જેવડા જ છે,
તો એ કેમ નથી આવ્યા? ત્યારે વશરામજી કહે છે કે ઘનશ્યામ, તમારા મિત્ર બીમાર પડ્યા છે, પથારીમાં છે, એનાથી ચાલી શકાય એવું નથી. મેં એને સમાચાર આપ્યા પણ એ આવી શક્યો નથી. ભગવાન શ્રી હરિ તરત જ ઊભા થયા. ધર્મદાદાને કહે છે, ચાલો આપણે વેણીરામની ખબર જોવા માટે જઈએ. દાદાની આંગળી ઝાલી અને મામાને ઘેર આવ્યા. વેણીરામજી સૂતા છે એની પથારી પાસે. જય મહારાજ માથે હાથ મૂકીને કહે છે કે મિત્ર, રમવા નથી જાવ, કેમ પથારીમાં સૂઈ રહ્યો છે? તને કાંઈ પીડા થાય છે? આવું જ્યારે કહ્યું આંખો બંધ હતી, વેણીરામે આંખો ખોલી. ભગવાન શ્રી હરિને જોતા વેણીરામ તો રાજી રાજી થઈ ગયા, પણ કાંઈ બોલી ન શકાય એટલી બધી તાવની પીડા છે. ભગવાન પૂછે છે કે વેણીરામ, બહુ પીડા થાય છે? ત્યારે વેણીરામ સહેજ માથું હલાવીને હા પાડી. ભગવાન કહે છે કે આપણે બધાએ સાથે રમતા નારાયણ સરોવરમાં, આંબાવાડિયામાં, ખાંપા તલાવડીએ, તો આ બધી લીલાઓને યાદ કરો અને અમને ભગવાન માનો એટલે તમારું શરીર તરત નિરોગી થઈ જાય, અને એનાથી પણ અક્ષીર દવા જપો હરિ કૃષ્ણ ઘન શ્યામ એથી પામશો અંગે આરામ. હરિકૃષ્ણ ઘનશ્યામ, હરિકૃષ્ણ ઘનશ્યામ આ મંત્રનો જપ કરો તો તમે તરત જ સાજા થઈ જશો. અને વેણીરામ તો સૂતા સૂતા હરિકૃષ્ણ ઘનશ્યામ મંત્રનો જપ માંડ્યા કરવા. થોડી વાર મહારાજ બેઠા, લક્ષ્મીબાઈને કે ઘનશ્યામ કરો, હું કહું એટલું કામ, હું કહું એટલું તમારે કરવાનું. થોડી વાર એ અમારા નામનો જપ કરશે એટલે જમવાનું માગશે, અને જે માગે એ તમારે દેવાનું, કાંઈ ના પાડવાની નહીં. એમ કહી અને વેણીરામને ધીરજ આપી, પથારીમાં સૂઈ રહેવાય નહીં, ભોજન કરી અને અમારી સાથે રમવા માટે આવજો. આવી રીતે કહી અને મહારાજ ત્યાંથી નીકળી ગયા. ભક્તિમાતાએ રસોઈ કરી છે, ભગવાન શ્રી હરિ જમ્યા. વેણીરામ સૂતા સૂતા હરિકૃષ્ણ ઘનશ્યામ મંત્રનો જપ કરે છે અને ભગવાનની લીલાઓને યાદ કરતા પરમ શાંતિ થઈ. વેણીરામ કહે સુખદાતા, મુને શીરો કરી આપો માતા, મને જમવા માટે શીરો બનાવી દો. માતા તો રાજી રાજી થઈ ગયા, તરત જ શીરો બનાવી આપ્યો અને વેણીરામ શીરો જમ્યા અને બધા એની સાથે વાતો કરવા માંડ્યા. ઊભા થઈને ઠેકડા માંડ્યા મારવા, માં મને કાંઈ થતું નથી, માટે હું ઘનશ્યામની સાથે રમવા જાઉં છું, એમ કહી અને મહારાજની પાસે આવ્યા. મહારાજે બધાને આ દવા બતાવી છે કે કાંઈ ગમે તેવી બીમારી હોય, શરીરની અંદર પીડા હોય, કોઈને ઓપરેશન વગેરે કાંઈક આવી ક્રિયા ચાલતી હોય, તો એ સમયે આપણે જાણીએ છીએ કે સગાવાલાને કોઈને ઓપરેશન પૂરું થાય ત્યાં સુધી ધીરજ રહેતી નથી. તો એવા સમયે બીજી વાતચીત પડતી મૂકી, ખોટી ઉપાધિને એક બાજુ મૂકી અને હરિકૃષ્ણ ઘનશ્યામ, હરિકૃષ્ણ ઘનશ્યામ એ મંત્રનો જપ કરવો. આપણે માળામાં નિત્ય સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતા હોઈએ છીએ. ગૌરી મામીને જ્યારે ચમક મુંજારો થયો ત્યારે પણ મહારાજે એવું કીધેલું કે તમે હરિકૃષ્ણ ઘનશ્યામ મંત્રનો જપ કરશો તો તમને સારું થઈ જશે. અને આજે વેણીરામને બીમારી પણ મહારાજે મટાડી છે. માટે શરીર છે, આવડો મોટો પરિવાર લઈને બેઠા છો એટલે આવું ક્યાંક ક્યાંક સાજા માંદાપણું તો ચાલ્યા જ કરતું હોય, તો ડૉક્ટરની દવા તો જરૂર લેવી જ, પણ ઠાકોરજીએ બતાવેલી દવા પણ જરૂર લેવી. દવા અને દુવા બંને ભેગું થાય તો જલ્દી શરીરે સારું થાય. એટલે બીમારી જ્યારે હોય કે આવા કંઈક પ્રસંગો જ્યારે જીવનમાં બને ત્યારે હરિકૃષ્ણ ઘનશ્યામ મંત્રનો જપ કરવો. આ શરીર છે, ક્યારે આની અંદર કાપકૂપ આવે એ નક્કી નહીં, કંઈ ઓપરેશનનો પ્રસંગ હોય, જ્યાં સુધી બાનમાં હોઈએ ત્યાં સુધી હરિકૃષ્ણ ઘનશ્યામ મંત્રનો જપ કરવો. અને ઓપરેશન પત્યા પછી બાનમાં આવતા પણ વાર લાગશે નહીં, ગમે એવું ક્લોરોફોર્મ બીજું ત્રીજું ઇન્જેક્શન વગેરે કદાચ આપ્યા હશે, પણ આ મંત્ર એવો બળ્યો છે, ભગવાન ઘનશ્યામજીના આશીર્વાદ છે એટલે દીવામાં દિવેલ પૂરે એમ સારું થઈ જાય. પણ શ્રદ્ધા અને વિશ્વાસ આ બે વસ્તુ હોવી જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ વગરનાને તો આ દુનિયામાં દવા પણ અસર નથી કરતી, તો દુઆ ક્યાંથી અસર કરે?
એક ડોક્ટરની દવા બે દી લઈને કે હવે મને ફલાણા દવાખાને લઈ જાઓ, આખી જિંદગી દવાખાના બદલો તોય પણ રોગ મટે નહીં. એક જગ્યાએ વિશ્વાસ અને શ્રદ્ધા જરૂર હોવા જોઈએ. તો ભગવાનના નામમાં જેટલો વિશ્વાસ અને જેટલી શ્રદ્ધા એટલું આપણું કામ જલ્દી થાય. વેણીરામને તમે જુઓ, અડધો કલાકમાં બોલી ન શકાય એવી જબરી બીમારી, શીરો ખાઈને ઠેકડા માંડ્યા મારવા. તો આ ભગવાનની અંદર વિશ્વાસ અને શ્રદ્ધાનો આ પ્રતાપ છે. આમ તો દરેક ચરિત્રોમાંથી ઘણો બધો ઉપદેશ લેવાનો છે, પણ જો એ ઉપદેશ લેવા જઈએ તો 5ને બદલે 10 દિવસ થાય એવું છે, અને એટલા બધા દિવસ આપણને પોસાય એવું નથી, આપણી પાસે સમય પણ નથી. એટલે પછી હું એનો અર્ક નથી કાઢતી, એમને દહીં તમને દઈ દઉં છું, ઘરે બેસીને વલણો કરીને ઘી કાઢી લેજો. કારણ કે એક એક ચરિત્રની પાછળ કેટલો બધો મર્મ, આપણે અંદરથી શું લેવાનું એ બધું છુપાયેલું છે. તો ભગવાનનો પવિત્ર મંત્ર, જેમ ફણેણીમાં મહારાજે સ્વામિનારાયણ મંત્ર આપ્યો, એવી જ રીતે છપૈયામાં મહારાજે જીવાત્માને સુખિયા કરવા હરિકૃષ્ણ ઘનશ્યામ નામનો મંત્ર આપ્યો. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની માળા રોજ ફેરવતા જુઓ, ક્યારેક મોજ આવે તો હરિકૃષ્ણ ઘનશ્યામ નામની માળા પણ 5 ફેરવી. આપણે રોગ મટાડવા નહીં, પણ અંદર કેટલા બધાએ, જેમ વેણીરામને અંદર તાવ ઘૂસીને રહેલો અને વેણીને સાવ ઢીલો પાડી દીધેલો, એમ આપણને કામ ક્રોધ લોભ રાગ દ્વેષ આ બધા કેટલાય તાવ અંદર ઘૂસીને બેઠા છે અને આપણને બિલકુલ ઢીલા પાડી દીધા છે. તો એ બધા અંતર શત્રુઓને કાઢવા માટે પણ આ મંત્ર, આ પણ એક પ્રકારનો રોગ જ છે. અને જન્મ મરણનો રોગ તો આપણને યુગોથી લાગુ પડેલો જ છે. તો આ રોગમાંથી મુક્ત થવા માટે પણ આ મંત્ર મહાબળિયો છે. એટલે હરિકૃષ્ણ ઘનશ્યામ મંત્રની એક માળા બે માળા, તમારી કેપેસિટી પ્રમાણે 5 માળા જરૂર આ બાળચરિત્ર સાંભળીને કરવી. જેવું મહારાજનું નામ સ્વામિનારાયણ છે, એવું જ આ પણ ભગવાનનું દિવ્ય નામ છે. તો આવી રીતે મહારાજે વેણીરામની જે બીમારી, એ બીમારીને મટાડી અને એને સાજા કર્યા, એને સાથે લઈ અને ભગવાન રમવા માટે ગયા છે. છપૈયાથી થોડા દૂર ગૌરા નામનું ગામ છે, અને આ ગૌરા ગામની અંદર રામલીલા રમવા માટે આવી છે. પહેલાં એવું બધું હશે, રામલીલા હોય કે કૃષ્ણલીલા ભજવાય, કાંઈ રામદેવ પીરની કે એવી બધી લીલાઓ ટૂંકમાં ભજવાતી હોય ગામને ચોરે, પછી આખું ગામ ભેગું થાય અને એમાં રામના ને એવા બધા કંઈક રૂપ લેતા હશે ને એવી કોઈ કરતા હશે, જે અત્યારે આપણે ટીવીમાં તમે લોકો જોવો છો એ રીતનું કદાચ હશે. પહેલાં ટીવીના માધ્યમ નહોતા એટલે સીધા વેશ ભજવવામાં આવતા. તો મહારાજને સમાચાર મળ્યા કે ગૌરા ગામની અંદર રામલીલા રમાય છે. એટલે ભગવાન બાલ મિત્રોને કહે છે કે આપણે જવું છે જોવા. બધાય મિત્રોએ આ પાડી, વેણી માધવ રામ પ્રયાગ આ બધાય સખાઓને સાથે લઈ અને મહારાજ ગૌરા ગામે રામલીલા જોવા માટે જાય. તમે ગયા હોત કાંઈ વાંધો નહીં, ઠાકોરજી ગયા છે લ્યો. બધાય સાથે ત્યાંથી નીકળ્યા, વચ્ચે ખાંપા તલાવડી આવી અને કિનારે કદંબનું વૃક્ષ છે, બાજુમાં એક મહુડાનું વૃક્ષ છે, સરસ મજાના મધુપુષ્પો ખીલેલા અને એ મહુડાના જે ફૂલ હોય ને એ સ્વાદમાં ગળ્યા લાગે. લગભગ આ વખતે યાત્રામાં ગયા ત્યારે ચખાડ્યા હતા, એક જગ્યાએ ઉતારો હતો લગભગ ઓમકારેશ્વર કે એવું જ કંઈક, હા ઓમકારેશ્વરમાં ને પાછળ જગ્યા પડેલી જે ઉતારો હતો, બહુ મોટું મહુડાનું વૃક્ષ. તો ત્યાં કોઈક આવી રીતે પેલું કરીને કંઈક વીણે, તો આ બધા કે શું વીણતા હશે, મેં કહ્યું જઈને જોઈ આવો ને શું વીણે છે. તો ત્યાં મહુડાના સફેદ કલરના નાના નાના ફૂલ આવે અને એ સ્વાદમાં ખાટા મીઠા લાગે, એકદમ કૂણા નાના નાના ફૂલ હોય. પછી જઈ અને બધા ખોબો ભરીને લઈ આવ્યા, પછી બધાને એક એક ફૂલ આપ્યું. બધા કે ઘનશ્યામ મહારાજને ભાવે તો, કારણ કે સ્વાદ આનો સારો અને એ વખતે ચોકલેટ બિસ્કિટની વ્યવસ્થા નહીં એટલે જે ગણો એ નાસ્તો આ જ હતો. એટલે મહારાજ વારંવાર મિત્રો સાથે આ મધુપુષ્પો જમતા. ગોપાળાનંદ સ્વામી નાના હતા ત્યારે એમની વાડીમાં પણ મવડાનું વૃક્ષ હતું,
તો એ પણ મિત્રોને સાથે લઈ અને ખુશાલ ભટ્ટ આ મધુપુષ્પો જમવા માટે જતા. તો ત્યાંથી બધાએ સરસ મજાના પુષ્પો હાથમાં લીધા અને ત્યાંથી આગળ જતા સામે કિનારે ચંપાના મોટા મોટા છોડ છે અને એના ઉપર સરસ મજાના ફૂલ ખીલેલા, એટલે મધુપુષ્પ જમી ચંપાના ફૂલને તોડી લીધા. મહારાજને તો આ ફૂલ બહુ ગમ્યા અને અમસ્તા પણ મહારાજને સોના ચાંદી કરતા ફૂલના હાર બહુ ગમે. ફૂલડાની વૈજયંતી માળા હરિવરને ફાવે. મહારાજને ફૂલના શૃંગાર અતિશય વાલા છે એટલે આ બધાય ફૂલ લઈ અને એનો સરસ મજાના એ ફૂલ ભગવાનના મસ્તક ઉપર જે ઘૂંઘરાળા કેશ હતા એની અંદર લગાવ્યા. મહારાજને ફૂલના શણગાર સજાવ્યા. પછી ત્યાંથી બધાએ રમતા રમતા ગૌરા ગામે ગયા અને એ વખતે ત્યાં ખેલ ચાલે છે. અકડે ઠઠ સભા ભરાઈને જોવાવાળા બધા બેઠા છે. મહારાજ પણ બધાની આગળ જાય અને બાળ મિત્રો સાથે ગીરદીમાં જગ્યા કરીને ગોઠવાઈ ગયા. હવે રામચંદ્ર ભગવાનનો વેશ, બીજા બધાએ પાત્રોનો ત્યાં વેશ ભજવાય છે. ભગવાન શ્રી હરિ જોઈ રહ્યા છે ભગવાન કે રામનું સ્વરૂપ જેણે લીધું એને બરોબર શોભતું નથી. ક્યાં એ રામનું સ્વરૂપ ને ક્યાં માણસનું સ્વરૂપ? એટલે મહારાજ એક સ્વરૂપે બધા ઓડિયન્સની વચ્ચે બેઠા છે અને બીજા સ્વરૂપે રામનો વેશ લીધો અને પડ ઉપર મહારાજ આવી ગયા અને રામનો વેશ માંડ્યા ભજવવા, બધાની સાથે રમવા માંડ્યા. સરસ મજાના વસ્ત્ર આભૂષણો પહેરેલા અને અદ્ભુત ભગવાનની શોભા જોનારા બધા હજડ થઈ ગયા કે આ લીલામાં બે રામ ક્યાંથી આવ્યા? એક રામ તો હતા પણ જે જૂના રામ છે એ રામ જેવા દેખાતા નથી, આ નવા એવા એ ખરેખર રામ હોય એવું લાગે છે. બધાને અતિશય આશ્ચર્ય થયો. અમુક અમુક લોકો તો દીવા લઈ લઈને મહારાજની પાસે રાખે કે આ છે કોણ, ભગવાનનો મુખારવિંદ જોવે અને ભગવાન શ્રી હરિના સ્વરૂપમાંથી દિવ્ય તેજ નીકળ્યું. આખી જે સભા એ આશ્ચર્યચકિત થઈ ગઈ. થોડી વાર સુધી બધાને આવા દર્શન આપીને પછી તેજ સંકેલી લીધું. બધા આંખો માંડા ચોળવા, જેણે ઊંઘમાંથી જાગ્યા હોય એમ જોવા માંડ્યા કે બીજા રામ ગયા ક્યાં? મહારાજે બીજું સ્વરૂપ હતું એ અદ્રશ્ય કરી દીધું. ત્યારે કોક છપૈયાનો અનુભવી માણસ હતો, એ બોલ્યો કે આ અમારા ગામના હરિપ્રસાદ પાંડેના પુત્ર ઘનશ્યામનું કામ હોય, એ આવું તેજ જ્યારે હોય ત્યારે બતાવે છે. બધા બહુ રાજી થયા. ભગવાન શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા અને સખાની પાસે એક સ્વરૂપે રહ્યા. રામલીલા પૂરી થાય ત્યાં સુધી મહારાજે ત્યાં રહી અને મિત્રો સાથે જોયું અને પ્રૌઢ પ્રતાપ બતાવી અને ભગવાન પાછા છપૈયાપુરની અંદર પધાર્યા છે. ભાભીએ ભાવથી ભગવાન શ્રી હરિને ભોજન કરાવ્યું. પછી મહારાજ જમી અને ઓસરીની ઝેર ઉપર બેઠા છે અને બેઠા બેઠા મહારાજ જમણી આંખને બહુ ચોળી રહ્યા છે. એટલે સુહાસિની ભાભી કહે છે કે કેમ આંખ ચોળો છો? એટલે મહારાજે ભાભીની સામે જોયું તો જમણી આંખ લાલ થઈ ગઈ છે. સુહાસિનીબાઈ કહે છે કે આખી આંખ લાલ થઈ ગઈ તે તમને દુખે છે? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હા, એની અંદર થોડો થોડો ખટકો થાય છે. સુહાસિનીબાઈ કહે છે કે મારી આગળ એક આંજણ છે, તે આંજણ તમને આંજી દઉં એટલે તરત ઠંડક થશે અને તમારો દુખાવો તત્કાળ મટી જશે. એમ કહીને ઓસરીમાં ઢોલીઓ ઢાળ્યો, એના ઉપર મહારાજને પોઢાડ્યા. સાંજનો સમય છે, ભાભી આંખમાં આંજણ આંજે છે. હવે એક આંખમાં, જમણી આંખમાં આંજણ આંજો, મહારાજ કે આ તો બહુ ટાઢું લાગે, ડાબી આંખમાં આંજો. ભાભી કહે છે કરે ઘનશ્યામ, જે આંખ દુખતી હોય એમાં અંજાય, બેયમાં નહીં. તો મહારાજ કે નહીં, બીજી આંખ પણ અમને દુખે છે. એટલે તરત જ બીજી આંખે ભાભીને આંજણ આંજવાની આજ્ઞા કરીને મહારાજે જ્યાં બીજી આંખ ભાભી આમ પોળી કરી અને એ જ વખતે મહારાજે ભાભીને પોતાની આંખમાં માયા બતાવી છે. બીજી આંખમાં આંજવા જાય સુવાસિની ત્યાં વિસ્મિત થાય. બીજી આંખમાં
सखाया बीजे आँख मांझ बजाया भाभीए पोताना बन्ने हाथथी महाराजनी बीजी आँख एने ज्यां पोळी करी अने ए ज वखते सुवासिनी बाईनी आँखो पोळी थई गई। महाराजनी आँखमां ब्रह्मांडो देखावा लाग्या। हवे एक ब्रह्मांड नहीं, आपणे कथाओ सांभळी छे के आखा ब्रह्मांडनी रचना महाराज मुखमां बतावे, कौशल्याजीने बतायुं, यशोदाजीने पण बतायुं, भक्ति माताने पण बतायुं, पण भाभीने एक ब्रह्मांड नथी बतायुं, जथ्थाबंध बताव्या, अनेक ब्रह्मांडो बताव्या, सात समुद्र, अनेक प्रकारना पर्वतो, तारामंडल, आकाश, नव ग्रह, आ बधुं जोई अने भाभी तो मटको मारवो भूली गया, अति विस्मित, हाथमां आंजण हतुं ए एमनुं एम रही गयुं, एक हाथे महाराजने आँख पोळी करी ए एमनी एम। महाराज एकदम बोल्या, महाराज कहे छे भाभी तमे शुं मारी सामे सामे जोई रह्या छो, आ आँख पोळी करीने एमने बेठा छो, ते हवे आंजण आंजो के नहीं। त्यारे बोल्या सुवासिनी बाई, वीरा शुं करू अंजन भाई, तव दक्षिण नेत्र मां आज कोटी ब्रह्मांड नो देखो काज। शुं आंजे तमारा आ नेत्रनी अंदर अनंत कोटी ब्रह्मांडो मने देखाय छे, मारा नेत्रो एमां अंजाई गया छे। महाराज क्यारे भाभी एम न थाय, आँख मने दुखे छे, हवे मारी माया नहीं देखाय माटे आंजो। एटले भगवाने माया संकेली लीधी, वळी पाछू अंजन सुवासिनी बाईए आंजो, विस्मे पाम्या थकाव देवाण, सुणो प्रभुजी पुरुष पुराण, तमे जगतपति महाराज, मने करी कृतार्थ आज। आज तमे मने आवा दिव्य दर्शन आपी अने मने कृतार्थ करी, तमारी दिव्य माया मने तमारी आँखमां बतावी, तमे नारायण छो, तमे निर्विकारी छो, मायाना अंजनथी तमे विरक्त छो,
તમામ અવતારના અવતારી સર્વવ્યાપક સર્વના નિયંતા સર્વના પ્રેરક અને સર્વથી અધિક બળવંત છો, સર્વને કર્મ ફળના પ્રદાતા છો, જગતનો જન્મ મૃત્યુનો જે જીવને માટે ત્રાસ એને તમે નિવારણ કરનારા છો, ધર્મ ઘેર પ્રગટ થયા છો, છપૈયા પુરવી શેરયા છો, તે તો કરવા અમારું શ્રેય, મુને તો નિશ્ચય થયો તે. છપૈયાપુરમાં અમારા સંબંધી તરીકે તમે પ્રગટ થયા છો અમારું કલ્યાણ કરવા માટે, એવો મને નિશ્ચય થયો છે. તમારા ઉપર લાખો વખત હું વારી વારી જાઉં એમ કહીને ભાભીએ મહારાજના ઓવારણા લીધા, દુખણા લીધા, અને કહે છે કે માયાથી પર બ્રહ્મમોલના તમે નિવાસી છો, અને છતાંય આમ જેવા જીવોના શ્રેય માટે તમે આ માયામય લોકમાં પધાર્યા છો. આ રીતે ભગવાન શ્રી હરિને ખૂબ સ્તુતિ અને પ્રાર્થના કરી છે. ભગવાન શ્રી હરિના આંખની અંદર અંજન આંજતા મહારાજને આંખમાં સારું થયું છે. ભગવાનના આંખમાં તકલીફ નહોતી, પણ સુવાસિની બાઈને જે તકલીફ હતી, વારે વારે તકલીફ થઈ જતી. ઘડીકમાં એમ થાય કે ભગવાન છે, ને ઘડીકમાં એમ થાય કે દિયર છે. તો આ ભાવનાને ભૂલાવવા માટે મહારાજને આંખ દુખવા આવી. બાકી ઠાકોરજીને આંખ દુખે તો આપણું શું થાય? સુવાસિની બાઈની આંખની અંદર જે ભેદ બુદ્ધિ હતી એને મહારાજે આ ચરિત્ર કરી અને ટાળી છે. એકવાર ગ્રીષ્મ ઋતુ છે, જન્મસ્થાનકના કૂવાનો જે પરથાર બાજુમાં ચંપાનું વૃક્ષ છે એના આજુબાજુમાં વેદિકા છે ને એની ઉપર રજાઈ પાથરી અને મહારાજ બેઠા છે. ઉનાળામાં શ્વેત વસ્ત્ર પહેરે છે, મસ્તક ઉપર ટોપી પણ સફેદ. મહારાજે કંઠમાં મોહનમાળા ધારણ કરી છે. વેણી, માધવ, પ્રયાગ, બંશીધર, રઘુનંદન આ બધા સખાઓ આજુબાજુમાં બેઠા છે. મહારાજ બધાને સાથે વાતો કરે છે. સખાઓ અતિ રાજી થાય, કિલકિલાટ કરે, તાળીઓ પડે. અને એ વખતે કાશીથી એક સંન્યાસી બ્રહ્મચારી બ્રાહ્મણ આવ્યા, મહાસમર્થ વિદ્વાન, વેદ વગેરે શાસ્ત્રોને ભણેલા છે. અને એ નેપાળ ગયેલા, ત્યાંથી પાછા વળતા આપણે જાણીએ કે છપૈયા આવે પછી જ કાશી આવે. તો ફરતા ફરતા છપૈયા આવ્યું, અને આ છપૈયાની અંદર રોકાવાનો વિચાર થયો. કોઈને પૂછ્યું કે કંઈ ભોજન વગેરેની વ્યવસ્થા તમારા ગામમાં કોઈ આપે એવું હોય તો અમારે ત્યાં વિશ્રામ કરવો છે. એટલે કોઈએ ધર્મદેવનું ઘર બતાવ્યું. એટલે ધર્મના ભુવને આ સંન્યાસી આવ્યા. ધર્મદેવે ખૂબ સારી રીતે સત્કાર કર્યો, એના શિષ્ય પણ સાથે હશે, બધાને ભાવથી જમાડ્યા, સુંદર આસન ઉપર બેસાડ્યા. હવે જમી અને આ બધાએ જોળીમાંથી સોપારી કાઢી, સુડી કાઢી, અને બેઠા બેઠા સોપારીને વેતરવા માંડ્યા. મહારાજ તો સામે સામે જોઈને બેઠા છે, કાંઈ બોલતા નથી. પછી જોળેમાંથી નાગરવેલના પાન કાઢ્યા અને પાનની અંદર એ સોપારી મૂકી અને પછી મોઢામાં મૂક્યા. બધા અંદરો અંદર વાતો કરે છે. હવે આ જ્યારે જોયું, ત્યાગી જમે સોપારીને પાન, તે દેખી બોલ્યા શ્રી ભગવાન, કોઈ શાસ્ત્રમાં કહ્યું છે આવું, ત્યાગી ને પાન સોપારી ખાવું. મહારાજ કે કઈ લખ્યું છે કે ત્યાગી બ્રહ્મચારી સાધુ સંતોએ સોપારીને પાન ખાવા? સંન્યાસી કે આ લખ્યું છે. મહારાજ કે બતાવો ક્યાં લખ્યું છે. પછી બે ચાર શ્લોક બોલ્યા, પણ કલ્પિત શાસ્ત્રોના પાન સોપારી ખાનારાઓએ બનાવેલા નથી. ઘણા કહેતા કે બીડી એ તો સ્વર્ગની સીડી, બીડી પીવે તો સ્વર્ગમાં જોવાય. ભગવાન શ્રી હરિએ તરત ના પાડી દીધી. શ્રી હરિ કહે એ નહીં માનું, આ તો કલ્પિત છે કોઈ છાનું. બોલ્યા ત્રિકમજી ધરી ટેક,
શ્રીમદ ભાગવત શ્લોક એક, ભાગવતનું પ્રમાણ આપ્યું જે એની અંદર સાધુના ધર્મ બતાવ્યા છે એમ. કારણ કે કપિલદેવ ભગવાને પણ માતાજી પ્રત્યે સાધુના ધર્મ બતાવ્યા છે. એકાદશ સ્કંદની અંદર પણ જનક રાજા નવયોગેશ્વર એના સંવાદમાં આ બધી વાતો આવે છે, તો મહારાજે એનું પ્રમાણ આપ્યું, બીજા શાસ્ત્રોના પણ પ્રમાણ આપ્યા. અને આ ભગવાન શ્રી હરિની ગંભીર વાણી સાંભળી મહારાજ એને સમજાવવા માંડ્યા કે હે સંતો, તમે વિચાર કરો કે તમે બ્રાહ્મણ છો વળી બ્રહ્મચારી છો કેતા સાધુ છો, આવડો મોટો ભવ્ય સંસાર, એ સંસારની અંદર તમારા માં બાપ સંસારમાં પડ્યા હોત તો સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર આ કાંઈ તમને ગળે ન વળગ્યું અને તમને પાનને સોપારી ગળે વળગ્યું, માટે આટલું બધું ત્યાગ્યા પછી એક પાન સોપારી માટે તમે સાધુતાને લાંછન શા માટે લગાડો છો. મહારાજે તમામ સાધુને આજ્ઞા કરી છે કે તાંબુલનું ભક્ષણ ન કરવું. એટલે તાંબુલ કહેતા પાન, અને જે નાગરવેલનું પાન છે એ રજોગુણી છે, રજોગુણી વિચારો એનાથી વધે. એટલે આ પાન છે સંસારી ખાય તો વાંધો નહીં, બાકી સાધુએ નાગરવેલનું પાન ન ખવાય. ઠાકોરજીનું પ્રસાદીનું પાન બીડું હોય તોય પણ સાધુ સંતો નથી જમતા. એ મહારાજે સમજાવ્યા કે તમે વૈરાગી છો, આટલા બધા શાસ્ત્રોને તમે ભણ્યા છો, જીવનમાં ઉતાર્યા છે, તો આટલી વાત માટે થાય અને તમે સાધુતાને લાંછન શા માટે લગાડો છો? તમે સોપારી ખાતા હો, તમે આવા વિદ્વાન થઈ બધી કથા વાર્તાઓ કરશો તો તમે લોકોના વ્યસન કેવી રીતે છોડાવી શકશો? માટે સાધુએ ક્યારેય પણ પાન સોપારી ખાવા નહીં. આવી રીતે મહારાજ કહેવા માંડ્યા. પહેલા ત્રણેય બ્રાહ્મણો તો મહારાજની સામે સામે જ જોઈ રહ્યા, ક્યાં આ બ્રાહ્મણોની ઉંમર અને ક્યાં નાના એવા મહારાજ. અને એ જ વખતે ધર્મદેવ આવ્યા એટલે મહારાજે તરત જ વાત બંધ કરી. અને એ વખતે પેલા વૈરાગ્ય એવો ધર્મદેવને પૂછવા માંડ્યા, ત્યાગી ધર્મને કે છે વચન, પાંડે શું આ તમારા છે તન, આ તમારા દીકરા છે? ધર્મદેવને પૂછે. ધર્મદેવ કહે છે તે પાસ મુજ પુત્ર છે એ અવિનાશ. આ ખાલી મારા દીકરા નથી પણ એ ભગવાન પણ છે. હું આવ્યો એટલે તમને કંઈક વાત કરતા એ બંધ થઈ ગયા, પણ મારા પુત્રએ જે તમને વાત કરી હશે એ હે બ્રાહ્મણો તમારા હિત માટે જ હશે. ત્યારે ત્રણેય વિદ્વાનો કહે છે કે તમારા પુત્ર તો બહુ પ્રતાપી છે, તે આને તમે કંઈ ભણાવો છો? કારણ કે વિદ્વાન હતા એટલે એની નજર ભણાવવા તરફ. બહુ મોટો ધંધાદારી હોય તો એમ પૂછે કે આ કાંઈ ધંધો કરે છે, અમે હોઈએ તો એમ પૂછીએ કે પૂજા કરો છો, મંદિરે જાઓ છો, જેવું હૈયે હોય એવું હોઠે આવે. ભગવાન શ્રી હરિની સામે જોઈએ બે હાથ જોડી અને પ્રાર્થના કરી મહારાજની મૂર્તિને હૃદયમાં ધારી લીધી. ધર્મદેવ કે આ તમામ વેદશાસ્ત્રના પારને પામેલા છે. આવી રીતે ધર્મદેવે મહિમા ગાયો, ભગવાનને દિવ્ય દ્રષ્ટિ આપતા ત્રણેય બ્રાહ્મણોને મહારાજના તેજ પુંજની મધ્યે પોતાના ઇષ્ટદેવ રામ રૂપે દર્શન થયા છે. ત્રણેય વિદ્વાનો વારે વારે વંદના કરી અને ત્યાંથી વિદાય લે છે. આવી રીતે ભગવાન નિત્ય નવી લીલાઓ કરે છે. હવે એક છેલ્લી લીલા સંભળાવી દઉં. ધર્મદેવ પરિવાર સહિત ભોજન કરવા માટે બેઠા છે. ઈચ્છારામજી મહારાજ, રામ પ્રતાપભાઈ અને મહારાજ ત્રણેય પડખે બેઠા છે. સ્વાસનીબાઈ જે રસોઈ બનાવી એ બધા એને પીરસે છે. અને એ વખતે ઈચ્છારામજી મહારાજ એમ બોલ્યા કે મારે માખણ ખાવું છે. સ્વાસનીબાઈ કહે છે કે માખણ તો આજે છે નહીં, દહીં કહો તો દહીં આપો, દૂધ કહો તો દૂધ આપો, પણ છાશ બની નથી તો માખણ ક્યાંથી હોય, માટે આજનો દિવસ માખણ વિના જમી લો. એવું સુણીને રીસ ચડી વળી રોવા લાગ્યા. અપાર જમ્યાનું પાત્ર ઠેલી મૂક્યું અને પડ્યા પૃથ્વી મોજાર. જમવાની થાળીને ટેબુ મારી અને ઈચ્છારામભાઈ ધરતી ઉપર આળોટવા માંડ્યા કે માખણ આપો તો જ
જમીએ રુદન કરીને આળોટે ઘસવા લાગ્યા ચરણ પાસે બેઠા છે મહાપ્રભુજી વિચારે અશરણ શરણ. ભગવાનને ખ્યાલ આવી ગયો કે આવી હઠ તો હું કરું છું, પણ હું તો ભગવાન છું એટલે ગમે એમ કરીને લઈ આવો, પણ ઈચ્છારામજી આજ માખણ નહીં મળે તો ભૂખ્યા રહેશે, અને વળી મારા કરતાં નાના છે, મારી ફરજ એની ઈચ્છા પૂરી કરવી જોઈએ. ભગવાન શ્રી હરિએ એક સેકન્ડ માટે આંખ બંધ કરીને છપૈયામાં બધાના ઘર જોઈ લીધા. દેખાડો, સુંદરી મામીના ઘરે માખણ છે, તાંસળી આખી માખણની ભરેલી શીકામાં મૂકેલી છે. ભગવાને જાણી લીધું અને મહારાજે શ્રીહરિએ માખણ લેવા લાંબો કર્યો ત્યાં કર, પોતાનો હાથ ઘરે બેઠા બેઠા લાંબો કર્યો અને એ હાથ દરવાજાની બહાર જઈને ક્યાંક વાંક ગોંક તો આવતા જ હશે ને, એ બધે થાય અને સીધો હાથ સુંદરી મામીને ઘેર એના રસોડામાં શીકા ઉપર માખણની તાંસળી. હવે દરવાજામાંથી હાથ આવતો દેખાણો, કારણ કે બપોરનો સમય હોય, બધા જમવા બેઠા હોય, સુંદરીબાઈ તો સામેની સામે જોઈ રહ્યા કે આ શું આવે છે, અને લોકો તો ડરી જાય. મહારાજનો હાથ સીધો સિક્કામાં, તાંસળી આખી ઉપાડી. સુંદરીબાઈ તો શરીરે થોડાક સ્થૂળી, જમતા હોય, કંઈક હાથ ધોય અને જ્યાં પાછળ પડે ત્યાં તો મહારાજનો હાથ તાંસળી લઈને ઘર ભેગો, આખી તાંસળી લઈ લીધી. ગોપીઓના તો ઘરે સ્વયં જઈને માખણ લેતા, પણ એણે ખાલી હાથને જ મોકલ્યો. અહીંયા જમતા દેખાય, બીજા કોઈને કંઈ ખબર નથી. સુંદરીબાઈને આ વસ્તુ દેખાણી એટલે સુંદરીબાઈને એમ થયું કે માનો ન માનો આ હાથ ઘનશ્યામનો જ હોય, છપૈયામાં આવા જાદુ મંતર એની સિવાય બીજા કોઈને પણ આવડતા નથી. જ્યાં ઊભા થાય થાય ત્યાં તો મહારાજનો હાથ અદૃશ્ય થયો, પણ ભગવાન શ્રી હરિએ સુંદરીબાઈને સમાધિ કરાવી અને આ સમાધિની અંદર અદ્ભુત આશ્ચર્ય દેખાયું. ત્યાંને ત્યાં સુંદરીબાઈ ધરતી ઉપર ઢળી પડ્યા. શુદ્ધ ચૈતન્યમય તેજ દેખાયું ને તેજની અંદર અકળિત ભગવાનનું સ્વરૂપ દેખાયું. મહારાજની મૂર્તિ આગળ ને સુંદરીબાઈ પાછળ દોડ્યા જાય છે. મહારાજે એને આઠ પૂરી દેખાડી. સુંદરીબાઈ આ બધું સમાધિમાં જોઈ રહ્યા છે. પછી બધા લોક બતાવ્યા, સત્યલોક, નીચેના સાત પાતાળ બતાવ્યા. મહારાજ સાથે ને સાથે જ્યાં મહારાજ જાય એની પાછળ સુંદરીબાઈ દોડ્યા જાય. તે તે સ્થાનના અધિપતિ દેવોએ આવી અતિ ગદગદ કંઠે મહારાજની સ્તુતિ કરી અને બધાએ ષોડશોપચારથી મહારાજનું પૂજન કર્યું. સુંદરીબાઈને તો માખણની તાંસળી ભૂલાઈ ગઈ અને મહારાજનો એટલો બધો મહિમા વધ્યો, કહો ધન્યભાગ્યશાળી કે મને ભાણેજ તરીકે આ સ્વયં ભગવાન મળ્યા. અને એવો મહારાજનો મહિમા સમજાયો, તમામ માયાના ફંદ બધાએ ટળી ગયા. ભગવાન શ્રી હરિ તો માખણ લઈ ઈચ્છારામજી મહારાજને થાળીમાં આપ્યું એટલે ઈચ્છારામજી મહારાજ જમવા માંડ્યા. દાદાની સાથે મહારાજ પણ જમે છે ને આ બાજુ સુંદરીબાઈને સમાધિ ઉતરી એટલે એમને એમ જ દોટ કાઢીને ધર્મદેવને ઘેર આવ્યા. માખણની તાંસળી ભરેલી ઈચ્છારામજી મહારાજની પાસે પડી છે અને તમને બીજું કાંઈ ઓળખાય કે ન ઓળખાય, પણ તમારું વાસણ તો તરત જ ઓળખાઈ જાય, જીવ જેવું વાલું હોય. એટલે માખણની તાંસળી ભરેલી જોઈ સુંદરીબાઈ ભગવાન શ્રી હરિની સામે ને સામે જોઈ રહ્યા ત્યારે મહારાજ એવું કહેવા માંડ્યા કે મામી આ તમારી તાંસળી માખણની ભરેલી ઘેર લઈ જાઓ, અમે નથી જમ્યા, થોડુંક ઈચ્છારામને આપ્યું છે. આવું જ્યારે કહ્યું એટલે મામી તો નીચે બેસીને પાલો પાથરીને પગે માંડે લાગવા. ભક્તિ માતા કે આ શું કરો છો, કોને પગે લાગો છો? ધર્મદેવ આ બાજુ બેઠા, એ વડીલ છે, અને તમે આ નાના બે છોકરાને કેમ પગે લાગો છો? સુંદરીબાઈ કે બેયને નથી લાગતી, આ એકને જ લાગું છું, કારણ કે પગે લાગવા જેવા એક જ છે. કેવી રીતે? સુંદરીબાઈ કહે છે જે આંખે જોયું છે એ બોલી નથી શકતી, જે જીભ બોલી શકે એને કાંઈ દેખાતું નથી. હવે મારે શું વર્ણન કરવું? મને સમાધિની અંદર એવું દિવ્ય બધું બતાવ્યું, માટે હે છોટીબા આ તમારા ઘનશ્યામ એ તો સાક્ષાત ભગવાન છે,
મહારાજ કે તમે ટૂંકમાં શું કરવા પતાવો છો, જે જોયું એ બધું સંભળાવી દો. મહારાજની ઈચ્છા એ કરીને તમામ પુરીઓના નામ બતાવ્યા, તે તે દેવના નામ બતાવ્યા, ત્યાંની ત્યાંની સાહેબી, ત્યાંના ત્યાંના દેવોને મુક્તોને રહેવાની રીત બાત આ બધી સુંદરીબાઈએ માંડીને વાત કરી. અને વળી પાછા મહારાજ કહે છે કે તમારી તાંસળી લેતા જાઓ, હવે હાથ પાછો મૂકવા નહીં આવે, લઈ ગયો પણ હવે તમે લેતા જાઓ. એટલે મામીએ તાંસળી હાથમાં લઈ અને બે ભાઈને માખણ પીરસ્યું, મહારાજે ના પાડી પણ પરણે જમાડ્યું. અને પછી પોતાને ઘેર ગયા ત્યારે મનસારામ કહે છે કે માં આ આપણી તાંસળી ક્યાં લઈને ગયા હતા? ત્યારે સુંદરીબાઈ કે હું ક્યાંય લઈ ગઈ નહોતી, પણ એ કથા બહુ લાંબી છે, તું હજી નાનો કહેવાય એટલે તને સમજાશે નહીં. આ તો બધો ઘનશ્યામનો પ્રતાપ છે. મનસારામે આગ્રહ કર્યો કે બતાવો તો ખરા, એટલે જેટલું બોલાયું એટલું પોતે બોલ્યા અને ભગવાનના દિવ્ય પ્રતાપની વાત કરી. મામા મનસારામ વગેરે અતિશય પ્રસન્ન થયા છે. તો આવી રીતે મહારાજ દિવ્ય માનુષિક લીલાઓને કરતા થકા છપૈયાપુરની અંદર બિરાજે છે. આગળના મહારાજના જે ચરિત્રો એને બપોર પછી 3:30 વાગે અત્યારે ભગવાનના મંગલનામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. એક મિનિટ માટે બેસો. ઠાકોરજીના ખિસ્સામાં ચણા ભર્યા હતા ને, એ ચણાની પ્રસાદી લઈને બધાએ જવાનું.